ડૉક્ટર કુમાર પાલ દેસાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. મુંબઈ જૈન યુવક સંઘ વતી આપ સર્વ જિજ્ઞાસુ આત્માઓનું અમે સ્વાગત કરીએ છીએ. સર્વપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય નિવિધિ કરીએ. આપ પધારો ઉપર દીપ પ્રાગટ્ય માટે. ચનકનભાઈ મહેમાન લઈને ઉપર આવો, પછી આપણે કામ શરૂ કરીએ દીપ પ્રાગટ્ય માટે. અરુણભાઈ, બિપિનભાઈ આવો, આવો ઉપર. અરુણભાઈ પ્લીઝ, અરુણભાઈ આવો. ચનકભાઈને વિનંતી કરું કે કુમારભાઈનું શાલ અને હારથી સ્વાગત કરે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આવા વિશ્વ પ્રવાસી જૈન ધર્મ અને તત્વના પ્રસારક અને પ્રચારક, જૈન ધર્મનું ઊંડું તત્વજ્ઞાન, આ બધું જ એમની પાસે એમને પોતાના હૃદયમાં ભર્યું છે, આત્મામાં ભર્યું છે અને બધાને વહેંચણી કરે છે. આદિમમ પૃથ્વીનાથાય, આદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથાય ચ ઋષભ સ્વામીને નમઃ. આપણો કથા ત્રિવેણીનો ત્રીજો મણકો. મહાવીર કથા શરૂ કરી ત્યારે તો બસ રમતા રમતા આવ્યો હતો, બહુ વાસ્તવિક રીતે. મહાવીર સ્વામી વિશે એટલું બધું વાંચેલું પછી મને થયેલું કે ધનવંતભાઈ કહેશે ત્યાંથી શરૂ કરીશું, કહેશે ત્યાં પૂરું કરીશું. ગૌતમ કથામાં અલૌકિક આનંદ આવ્યો અને ઋષભ કથાનો જે અભ્યાસ કરવાની મને તક મળી અને એ અભ્યાસ કરતા કરતા અનેક રહસ્યોનું પ્રાગટ્ય થતું ગયું. એમ થાય કે આજ સુધી આ કથાઓ તો વાંચેલી, બાળપણમાં વાંચેલી, પિતાશ્રી પાસેથી સાંભળેલી, ગ્રંથોમાં વાંચેલી, પણ જેમ જેમ એના ઊંડાણમાં જતો ગયો એમ એક એવો બહુ લાક્ષણિક અનુભવ થયો ને, એ અનુભવ આપ સૌની સાથે મારે વહેંચવો છે, એનો સંવાદ સાધવો છે.
એટલી જ આમાં ભાવના છે. અને ત્યારે મને આપણે એક એવી વિરલ સ્થિતિમાં લઈ જવું છે. હું એમ માનું છું કે જૈન તીર્થંકરોના યુગ પ્રવર્તક કાર્યને જાણવા માટે સૌથી પહેલા એના યુગને જાણવો પડે. મહાવીર સ્વામીની અહિંસાની વાત કરતા પૂર્વે, અનેકાંતની વાત કરતા પૂર્વે આપણને એ યુગનો ખ્યાલ હોય કે જ્યાં ચોતરફ હિંસાનો દાવાનળ હતો અને જ્યાં ચોતરફ લોકો એકાંત આગ્રહ સાથે જીવતા હતા. એટલે તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાનના જીવનના સ્પર્શીએ પહેલા મારે આપને આ હોલમાં બેઠા છો છતાં ક્યાંક દૂર લઈ જવા છે. અને ક્યાંક એટલે બધે દૂર, એટલે બધે દૂર, એટલે બધે દૂર કે કોઈ પૃથ્વીના પ્રારંભ કાળમાં, પૃથ્વીના મનુષ્ય જાતિના આદિ કાળમાં હજી મનુષ્ય હજી ધરતી ઉપર હતો, એનું કોઈ અસ્તિત્વ નહોતું, એવા સમયના કાળમાં લઈ જવા એ માટે છે કે તો જ આ સૌ સાથે મળીને આ પરમાત્માના ચરિત્રનો સાચો મહિમા સમજી શકીએ. અને એટલે એ સમય હતો કે જ્યારે બહુ ચોતરફ ગાઢ અંધકાર ફેલાયેલો હતો. હજારો વર્ષોથી, હજારો હજારો વર્ષોથી મનુષ્ય જાતિ એની પાસે જીવવા કઈ રીતે જીવી શકાય એનો કોઈ ખ્યાલ નહોતો. હજારો હજારો વર્ષથી ગુફામાં વસતો માણસ એ પોતે રખડતો, ટળવળતો, ગભરાતો, ડરતો, મૂંઝાતો, ભયભીત રહેતો, ક્ષણે ક્ષણે માથે મૃત્યુના ઓથાર હેઠળ જીવતો એવો એ માણસ હતો. અને આવે સમયે કલ્પના કરો તમે, આજથી હજારો વર્ષ પૂર્વે આપ જરા કલ્પના કરો કે કોઈ વિશાળ સાગરની અંદર કોઈ અમાસની ઘનઘોર રાત્રે કોઈ નાવિક જતો હોય અને દિશાની ખોજ કરતો હોય, કઈ દિશામાં જઉં છું, આ મારું નાવડું તો છે પણ મારી દિશા સાચી છે, જે દિશામાં હું જઈ રહ્યો છું એ દિશા બરાબર છે. અને ત્યારે આમ તેમ અફડાતો હોય, ફંગોળાતો હોય, આમ જતો હોય તેમ જતો હોય, આકાશમાં આંખો માંડી 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 અને આંખો થાકી જાય એટલું જોતો હોય, અને છતાં ક્યાંક જતા જતા આગળ વધતા વધતા ગભરાતા, મૂંઝાતા, ડરતા ડરતા જેમ જેમ એ આ વિરાટ મહાસાગરના પાણી ઉપર, મોજાઓ ઉપર થપાટો ખાતા ખાતા પોતાની નાનકડી નાવડી આમ તેમ ડોલમ ડોલ થતી હોય અને ક્યાં જઈ રહ્યો છું એનો કોઈ ખ્યાલ નથી, એવી વખતે આકાશમાં ધ્રુવનો તારો જુએ અને કેટલો પ્રસન્ન થઈ જાય, બસ હવે મને દિશા મળી, બસ હવે મને લક્ષ્ય મળ્યું, બસ હવે મને મારી ગતિની રાહ મળી, બસ હવે જેની હું ખોજ કરતો હતો, જ્યાં મારે નીકળ્યો હતો જે ખોજને માટે, એ ખોજ સફળ થઈ છે. મારે આપણે કહેવું છે, હજારો વર્ષ પહેલા આ મનુષ્ય જાતિ એને પ્રકાશનું પહેલું કિરણ પેલા ભયાનક ઘનઘોર અંધારી રાત્રે સાગરમાં સફર કરનારા નાવિકને જેમ ધ્રુવ તારો દેખાયો, એ મનુષ્ય જાતિને, આ સમગ્ર મનુષ્ય જાતિને એક ધ્રુવ તારો દેખાયો. અને એ ધ્રુવ તારો તે પરમાત્મા ભગવાન ઋષભદેવ. અને એટલે જ એક પ્રકાશ, એક પ્રકાશનું કિરણ મનુષ્ય જાતિને એ સમયે જોવા મળ્યું. અને પ્રકાશનો જે મહિમા છે એટલે શું? પ્રકાશ એટલે માત્ર તેજ નહીં, પ્રકાશ એટલે માત્ર અજવાળો નહીં, પ્રકાશ એટલે સત્યનું બીજ, સત્ય જ્યાં રોપાઈ શકે એવી ધરતી, એને પ્રકાશ કહે છે. પ્રભુ અમને પ્રકાશના પંથે લઈ જાય એટલે કોઈ આવી લાઇટમાં લઈ જવું કોણ કહે છે? કોઈ નથી કહેતું. પ્રકાશનો પંથ એટલે હે પ્રભુ મને એક એવો પંથ આપ કે સત્ય જ્યાં રોપું અને સત્યના વૃક્ષો ખીલે. એટલે પ્રકાશ એટલે સત્યનું બીજ છે, પ્રકાશ એટલે જ્ઞાનનું ફળ છે, અને પ્રકાશ એટલે સાર્થક જીવનનો મર્મ છે. આ જગત પર મનુષ્ય જાતિ જે ખોજ કરે છે એ આ પ્રકાશની ખોજ કરે છે. જર્મનીનો મહાકવિ ગ્યુથે અંતિમ સમયે પૂછ્યું, શેની ઝંખના છે તમને? અને ગ્યુથે કહ્યું, લાઇટ, લાઇટ એન્ડ લાઇટ, બસ મારે પ્રકાશ જોઈએ છે, પ્રકાશ જોઈએ છે, પ્રકાશ જોઈએ છે. ત્યારે એ જે પરિસ્થિતિ છે માણસની પ્રાર્થના છે એ પ્રકાશ માટેની છે. અને એનું કારણ એ છે કે જ્યારે જ્ઞાનનો પ્રકાશ ન હોય ત્યારે અજ્ઞાન પ્રવર્તતું હોય છે.
અને એક માણસ એક અજ્ઞાનથી કેટલા અનર્થો સર્જે છે એની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે. ભારતના ઇતિહાસમાં અનેક સામાજિક પ્રથાઓએ કેટલા અનર્થો સર્જ્યા છે આપ સૌ જાણો છો. એટલે એક દ્રષ્ટિ, એક પ્રકાશ, એક કિરણ, અને એવું એક કિરણ મળી જાય એટલે માણસનો બેડો પાર થાય અને અંધકાર હોય, અને અજ્ઞાનનો જે અંધકાર છે એ અજ્ઞાનનો અંધકાર એ સાદા શબ્દોમાં કહીએ તો ઈશ્વરનો શ્રાપ છે. જે માણસ પાસે અજ્ઞાનનો અંધકાર છે એ માત્ર અજ્ઞાન એટલે અણસમજ નથી, અજ્ઞાન એટલે પાપ છે. શા માટે? ભગવાન મહાવીર સ્વામી એમ કહ્યું કે જો તારી પાસે સાચું જ્ઞાન નહીં હોય તો તારી પાસે સાચી અહિંસા નહીં આવે. એમણે જોયું કે અજ્ઞાનથી વ્યક્તિ જેને અહિંસા માને છે એ વાસ્તવમાં તો હિંસક પ્રવૃત્તિ થાય છે, અને માટે જ અજ્ઞાન એ ભગવાને આપેલો શ્રાપ છે. અજ્ઞાન એ માત્ર મારે આપણે કહેવું છે અણસમજ નથી, પણ એક માણસથી થતું મોટું પાપ છે, અને અજ્ઞાન એ સર્વ દુઃખોનું કારણ છે. અને એથી જ આ જગતનું સર્વ જ્ઞાન જેમાં પડ્યું છે એવા મહાભારતમાં વેદવ્યાસે એમ કહ્યું કે મનુષ્ય જાતિનો અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. અને ત્યારે આ એ સમયની વાત છે જ્યારે અગોચર જંગલોમાં, અગમ્ય જળરાશિમાં, ક્યાં સાગરો ક્યાં છે શું છે કંઈ ખબર નહીં, અને વિરાટકાય પશુઓથી પૃથ્વી ભરેલી હતી, અને ક્યાંક થોડુંક નાનકડું કોઈ વિરાટ સાગરની અંદર નાનકડો ટાપુ હોય એ રીતે મનુષ્ય એનું જીવન જીવતો હતો. એની સ્થિતિ કેવી હતી? એની સ્થિતિ હતી જંગલમાં ઉગેલા ફૂલ જેવી સ્થિતિ હતી, અને એવી સ્થિતિ હતી કે જ્યાં જન્મે ત્યાં જન્મે, જ્યાં ત્યાં ખીલે ત્યાં કરમાઈ જાય અને એની કથા પૂરી થઈ જાય. એટલે મનુષ્યનું કોઈ અસ્તિત્વ નહોતું, માત્ર જીવન હતું. અને આવા ભયંકર જંગલો, વિશાળ મહાસાગરો, ઊંચા ઊંચા પર્વતો, અને એમાં વસ્તી વિરાટ પ્રાણી સૃષ્ટિ, ડાયનાસોરની વાત આપ સૌ જાણો છો એટલે નહીં જુદ્યા, પણ વિરાટ પ્રાણી સૃષ્ટિ વચ્ચે એક નાનકડું માનવ પ્રાણી જીવતું હતું, ડરતું ડરતું, ગભરાતું ગભરાતું, મૂંઝાતું મૂંઝાતું, ભયભીત થતું જીવતું હતું. અને એ સમયે માણસ પણ કેવો હતો? લાંબા લાંબા નખ, લાંબા લાંબા વાળ, તીક્ષ્ણ દાંત, ઘેરાયેલી આંખો, વિખરાયેલા વાળ, અને ભટકતું ભયભીત જીવન, અને નગ્ન દેહ. એક યુગની આ હતી. અને પૃથ્વી પર માત્ર એક જ ન્યાય પ્રવર્તતો હતો, ને તે મત્સ્ય ગલાગલનો. મત્સ્ય ગલાગલ એટલે મોટું માછલું નાના માછલાને ખાય, અને એ મોટા માછલાને એનાથી મોટું માછલું ખાય. આ એક જ ન્યાયથી આખું જગત જ્યારે ચાલતું હતું એવી પરિસ્થિતિમાં આપણે એ વિચાર કરીએ કે દિવસો સુધી આ પૃથ્વીના પટ પર અંધકાર છવાયેલો રહેતો, માણસને કોઈ પ્રકાશ કે અંધકારનો કોઈ ભેદ નહોતો. કારણ? અને બિચારો ગુફામાં વસતો હોય એને પ્રકાશ શું અને એને અંધકાર શું? અને એવા માણસને કેટલાય દિવસો સુધી એ માણસ બહાર નીકળતો નહીં, અને બહાર નીકળે ત્યારે ભયાનક ગરમી જોવે એટલે આખી પૃથ્વી ધગધગતી હોય એમ ધગધગતી રહેતી હોય. પણ પ્રકાશ હોય, અંધકાર હોય, પશુ પ્રાણી હોય, પણ માણસને એની સાથે કોઈ સંબંધ નહોતો. ક્યાંક એને તો એટલું જ હતું, એને તો એટલી જ ફિકર રહેતી એ માણસને. વિચાર કરો, ભગવાન ઋષભદેવ આવ્યા એ પૂર્વેની પરિસ્થિતિ, એને એક જ ભય રહેતો કે ક્યાંક આકાશમાંથી પાણીનો ધોધ એટલે કે વરસાદ એટલે કે મુશળધાર વર્ષા વરસશે અને બસ હું એ જળમાં જળ સમાધિ લઈ લઈશ તો શું થશે. ક્યાંક ભારે વેગથી, પવનના તીવ્ર વેગથી વાવાઝોડું આવશે અને બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ઓહ, આવું થશે તો મારા જીવનનું શું થશે? અને ક્યાંક કોઈ વિરાટકાય પ્રાણી આવશે અને એના જડબામાં હું આવી જઈશ અને મને એ પ્રાણી ચાવી નાખશે તો મારું શું થશે? આમ માણસ એ સમયે રાક્ષસી દાંતવાળા પ્રાણીઓ હતા, નદીના કિનારે ભટકતા મગરમચ્છો હતા,
ઊંચા ધસમસતા પહાડ જેવા ભયાનક હાથીઓ હતા અને સાક્ષાત મૃત્યુ સમા ક્રૂર અને લોહિયાળ વાઘથી માણસ જાત ભયભીતમાં હતી. એટલે માણસની આંખમાં બે વસ્તુ હતી એ જમાનામાં. એક સતત ક્ષણે ક્ષણ પ્રતિક્ષણ પળે પળ ભય, ક્યાંકથી આફત આવી જશે તો, અને બીજું સતત કઈ રીતે આ મૃત્યુથી, આવનારા મૃત્યુથી બચીને જીવવું એને માટેની એક ભય ગ્રંથિ એનામાં હતી. અને ત્યારે આવી પરિસ્થિતિમાં જેને એમ કહીએ કે સારા આલમ કા શોર ગુલ સુનતા હું, મેં આખી દુનિયાનો અવાજ સાંભળું છું, ભરી મહેફિલ મેં તન્હા બેઠા હું મેં, પણ આખી મહેફિલમાં કોઈ તન્હા બેઠો હોય, કોઈ એકલો બેઠો હોય, કોઈ અલગ બેઠો હોય, કોઈ જુદો હોય, એમ આખી સૃષ્ટિની વચ્ચે આ માણસ એક તન્હામાં, એક તન્હાઈમાં, એક ભયંકર એકાંતમાં ભયની સાથે જીવતો હતો અને કાળનું ચક્ર સતત ફરતું હતું. જે સમયે યુગલિક કાળ પૂરો થવાની તૈયારી હતી અને સમાજમાં વ્યવસ્થા બદલાવવાની સ્થિતિ હતી, આ પૃથ્વી કેવી હતી? આ પૃથ્વી ભોગભૂમિ હતી. આ ઇતિહાસ આપણને કેટલું કહે છે વિચાર કરો તમે, કે આ પૃથ્વી માત્ર ભોગભૂમિ હતી અને ત્યાં માણસ માણસ વચ્ચેનો સંબંધ, માણસનો જગત સાથેનો સંબંધ એ માત્ર ભોગ અને કામથી વિશેષ કશું નહોતો. અને ત્યારે આવું જીવન જીવતા માણસનો કર્મભૂમિ બતાવનાર કોઈ હોય તો એ રાજા ઋષભ છે. એને એ માણસની જે સ્થિતિ હતી એને એમણે આવીને બદલી નાખી. એમણે કહ્યું કે આ મનુષ્ય આ રીતે જીવી ન શકાય, અને પરિસ્થિતિ એવી હતી કે જીવવાની કોઈ શૈલી જ નહોતી, શૈલી શબ્દ જ નહોતો, જીવન નહોતું, બસ માણસ જન્મતો મૃત્યુ પામતો, મેં કહ્યું તેમ કોઈ વગડામાં ઉગેલા ફૂલની બાબત. અને ત્યારે જે પરિસ્થિતિમાં બાળક જન્મતું તો બાળક યુગલ રૂપે જન્મતું, સમય જતા એ યુગલિકનો કાળ હતો એટલે યુગલ એટલે કે બાળક એટલે કે છોકરો અને છોકરી એ મોટા થતા ત્યારે પતિ પત્ની તરીકે રહેતા, અને પરિસ્થિતિ એવી હતી કે યુગલિયા સાથે જ મૃત્યુ પામતા. એટલે આવા યુગલિક કાળમાં ક્યાંથી સંબંધો હોય આપણા, ક્યાંથી સંબંધ હોય માતાનો, ક્યાંથી સંબંધ હોય બહેનનો, ક્યાંથી સંબંધ હોય પત્નીનો. અને એવી સમયે જ્યારે આ જગત પર લગ્ન જેવી કોઈ વિધિ નહોતી, જ્યારે સમય અને સંબંધોની કોઈ વ્યવસ્થા નહોતી, અને આવી પરિસ્થિતિ હતી ત્યારે પૃથ્વી પર અંધાધૂંધી, અરાજકતા અને અવ્યવસ્થા પ્રવર્તતી હતી. એ સમયે માણસ પાસે બે જ વસ્તુ હતી, એક કામાવેગ અને કામભોગ, આ સિવાય એના ચિત્તમાં કોઈ બીજી વસ્તુની ખબર. અને આપણે જાણીએ છીએ કે જેના ચિત્તમાં કામાવેગ અને કામભોગ હોય એના જીવનમાં ક્યારેય મર્યાદા આવી શકતી નથી. અને એટલે જ આ યુગ એનું ઉદાહરણ છે કે જે જમાનામાં કામાવેગ અને કામભાવ એની પ્રબળતા હતી, ત્યારે માતાનો સંબંધ નહીં, સ્ત્રીનો સંબંધ નહીં, પત્નીનો સંબંધ નહીં, બહેનનો સંબંધ નહીં, કોઈ સંબંધ નહોતો. આ જગતને આ જૈન ધર્મએ મોટામાં મોટી વસ્તુ જો આપી હોય તો આ સંસ્કૃતિ આપી છે. માણસ સંસ્કૃત થયો તમે કેમ કહો છો? હું આપણે એનું એક જ ઉદાહરણ કહું, એક જ પારાશિષ્ય આપું, એક જ મુખ્ય બાબત બતાવું. આ જગત ઉપર થયેલા ભાઈ અને બહેનના સંબંધો એ બંને જુદા છે, બંને વિજાતીય છે, અને છતાં એમાં કોઈ કામ વાસનાનો ભાવ નથી, કોઈ વાસનાનો ભાવ નથી. ભાવની ઉચ્ચતા છે, પ્રેમની ઉચ્ચતા છે. માણસ સંસ્કૃત બન્યો એનો સૌથી મોટો પુરાવો આ ભગીની પ્રેમ છે, ભાઈ અને બહેનનો પ્રેમ છે. અને ત્યારે અહીંયા શું હતું? અહીંયા એ હતું કે માત્ર વિષય સુખની કામના હતી અને વિષય સુખની કામનાને પરિણામે માણસ અંધ બનીને જીવતો હતો. હજી
માનવ સંસ્કૃતિના ઉદયની વેળા આવવાની બાકી હતી. આ સંસ્કૃતિ કોઈ યુગ પુરુષની કોઈ વિભૂતિની વાટ જોતી હતી, અને એ વિભૂતિની વાટ જોતી ત્યારે આ પ્રજા કેવા હતા? લોકો ભલા હતા, ભોળા હતા, નિર્દોષ હતા, પણ જીવનનું કોઈ ધ્યેય નહોતું એમની પાસે, જીવનની કોઈ રાહ નહોતી, જીવનની કોઈ શૈલી નહોતી, જીવનની કોઈ પદ્ધતિ નહોતી. અને એને પરિણામે એવું બન્યું કે એ પ્રજા એને આ રાજા ઋષભે આવીને પહેલી વાર બતાવ્યું કર્મ માર્ગની ગરિમા. જીવન છે માટે કર્મ કરો. બીજું બતાવ્યું પ્રવૃત્તિ માર્ગની શક્તિ. સાથે મળીને કામ કરશો તો કેવી પ્રચંડ શક્તિ પેદા થશે એ સમ. અને ત્રીજું, અને ત્રીજી વાત કરી જે સૌથી મોટામાં મોટી વાત છે, એ યોગ માર્ગનું અધ્યાત્મ બતાવ્યું. એટલે કર્મ માર્ગ પહેલું પગથિયું, પ્રવૃત્તિ માર્ગ બીજું પગથિયું, અને યોગ માર્ગ ત્રીજું પગથિયું. રાજા ઋષભે એમના જીવનથી તીર્થંકર પરમાત્માએ આ જગતને મનુષ્ય જીવનનો આ કોઈ તળેટીમાંથી, જેમ તમે પર્વત પર જાઓ, આપ શત્રુંજયમાં તળેટી ઉપરથી પર્વત પર જાઓ, એ તળેટી ઉપરથી પર્વત પર જવાની આખી મંઝિલ, આખો માર્ગ, આખો રસ્તો એ રાજા ઋષભે આપણને આ જગતને બતાવ્યો. અને મહિમા એનો છે કે જે સમયે મનુષ્ય માત્ર ભોગભૂમિ હતી, ભોગ વિલાસ હતું, એ સમયે એમણે કહ્યું કે આ ખોટું, તારે તો યાત્રા કરવાની છે, તું તો મુસાફરીએ નીકળેલો છે, જન્મથી કામ પૂરું થયું નથી, આ જન્મના આવેગો, આ કામાવેગો, એનાથી કામ પૂરું નથી થયું. અને એટલે જ એમણે સૌથી પહેલું કહ્યું તારે ભોગમાંથી યોગની યાત્રા શરૂ કર. મનુષ્ય જાતિને આવી છલાંગ, હાઈજમ્પ જેને તમે કહેશો, આવી છલાંગ જગતમાં મનુષ્ય જાતિને કોઈ એક મહાપુરુષે, એક વિભૂતિએ આપી હોય, આપણે તીર્થંકર કરીએ એ પરમાત્મા ઋષભદેવ ભગવાન. એટલે તળેટીમાંથી સીધો માર્ગ બતાવીને પહોંચાડ્યો શિખર પર. અને ત્યારે એ એવા યુગ પુરુષે સ્થૂળમાંથી, પૂર્ણ સ્થૂળતાથી એ જમાનામાં, અને એમાંથી સૂક્ષ્મનો માર્ગ બતાવ્યો. ભૌતિકતામાંથી એને અધ્યાત્મના માર્ગ તરફ લઈ ગયા. અને એ રીતે એક જગતને, આ ભૌતિકતામાં ડૂબેલા જગતને એક નવી વાત બતાવી. કારણ કે ભૌતિકતામાં ડૂબેલા જગતની દ્રષ્ટિ એ ભૌતિક વસ્તુઓના પ્રાપ્તિમાં જ ડૂબી જતી હોય છે. જે માણસ ભૌતિક હોય છે, તમે જોજો એ લોકો મળે તો શેની વાત હોય, કે આની જ વાત હોય કે ભૌતિકતાની. એમના માણસ સાથેના સંબંધો પણ કેવા ભૌતિકતાના. યાદ છે એક રોકડીમલ નામનો માણસ, એ રોકડીમલે મર્સિડીઝ ગાડી લીધી, પણ 40 લાખની હશે, બહુ ખબર નથી, ફેરફાર કરી લેજો, જે કંઈ ભાવ આ દેશમાં તો વધતા જ જાય છે. પણ 40 લાખની ગાડી લઈને આ રોકડીમલ ફરવા નીકળ્યા, બહુ રૂઆબથી ફરવા નીકળ્યા, નવી ગાડી લીધેલી એટલે રૂઆબ તો થાય જ. એટલે એમને રોંગ સાઈડ ઉપર પાર્ક કરી, પાર્ક કરીને બારણું ખોલીને જરા બહાર નીકળવા ગયા, ત્યાં પાછળથી એક ટ્રક આવી અને એમની આખી મર્સિડીઝનો ખુરદો બોલાવી દીધો. એટલે રોકડીમલ તો જોર જોરથી ચીસો પાડવા માંડ્યા, અરે આવી બન્યું, શું થઈ ગયું, શું થઈ ગયું. પોલીસ આવી, પોલીસે કહ્યું તમે જોતા નથી, આ મારી મર્સિડીઝનો ખુરદો બોલી ગયો છે, આ ટ્રકવાળાને પકડીને એને બેસાડી દો, જેલમાં પૂરી દો. મારું આખું મર્સિડીઝનું બારણે, આખું બારણું હતું, મેં ખોલીને બહાર નીકળતો હતો, એ ઉડાડી દીધું છે. પોલીસે કહ્યું ભાઈ શાંત થાઓ, બહુ આટલા બધા ઉશ્કેરાવ નહીં. રોકડીમાં વળી અકળાયા, શાંત થાવ, શું તમે જોતા નથી, આ મર્સિડીઝ ખતમ થઈ ગઈ, આ મારું બારણું ઉડી ગયું, અને શાંત થાવ. પોલીસને થયું, પોલીસ એની પોતાની ભાષામાં જ હંમેશા વાત કરતી હોય છે. એટલે પોલીસે પહેલાં રોકડીમલને કહ્યું તેલ પીવા ગઈ તમારી મર્સિડીઝ, શાંત થાવ. એટલે પેલું કે પણ શું થયું, તમે આવી રીતે કેમ બોલો છો? એટલે રોકડીમલ પણ ફરી ગુસ્સે થયો, આવી રીતે મારી સાથે વાત થાય, તમે જ થી વાત કરો. અરે કે આમ કંઈ તમે સમજો છો, આ મારી હાલત આવી મર્સિડીઝની થઈને તમે મને શાંત રહેવાનું કહો છો? પોલીસ અધિકારીએ કહ્યું ભાઈ
હું તમને શાંત રહેવાનું એ માટે પૂછું છું કે તમે 10 વાર કહ્યું કે મારી 8 લાખની મર્સિડીઝ ખતમ થઈ ગઈ, એનો કુરદો બોલી ગયો, એનું બારણું નીકળી ગયું, આ બધું બરાબર છે, પણ એ મર્સિડીઝમાંથી બહાર નીકળતા તમારો જમણો હાથ પેલું ઉખેડી ગઈ છે એ તમે જોયું? તમારો જમણો હાથ પણ આમ બહાર નીકળવા ગયા ને રૂઆબમાં, એમાં જમણો હાથ પણ કપાઈ ગયો છે એ જોયું? ઓહો હો, કે શું કહે છે તમે, મારી રોલેક્સ ઘડિયાળ ગઈ? આ માણસની ભૌતિકતા છે. તમે જુઓ એને આ કશું થયું એની ચિંતા નથી, આ હાથ ગયો હાથની ચિંતા એ નથી, આ રોલેક્સ ઘડિયાળનું શું થશે એની ચિંતા છે. ત્યારે આવી ભૌતિકતામાં, આવી અજ્ઞાન દશામાં, આવા અંધકારમાં જ્યારે હતું ત્યારે વર્તમાન અવસર્પિણીના કાળચક્રના આ સમયે ધીરે ધીરે થોડી મનુષ્યના કષાયોમાં વૃદ્ધિ થતી હતી. છળ, પ્રપંચ અને સ્વાર્થ માનવીના હૃદયમાં સ્થાન પામતા હતા અને માણસ પશુ વૃત્તિ તરફ ધસમસતો હતો. એ સમયે આ યુગની આ કોઈ અજબ હતી, યુગની ઈચ્છા કોઈ અજબ હતી, અને જોયું કે માણસમાં થોડી અપરાધી વૃત્તિ આવે છે એટલે પ્રથમ કુળકર વિમલ વાહને આ અપરાધી વૃત્તિ જોઈ અને દંડની વ્યવસ્થા કરી. એ પૂર્વે જગતમાં મનુષ્યો માટે કોઈ દંડની કોઈ વ્યવસ્થા નહોતી અને દંડની એવી વ્યવસ્થા કરી કે પહેલાં હાકાર નીતિ હતી. હાકાર નીતિ એટલે એવું કે જ્યાં અપરાધીને એમ કહેવામાં આવે ખેદપૂર્વક, કેવો હો તમે આવું કર્યું, બસ એ જ એને માટે પૂરતું હતું, વધારે કહેવાની જરૂર નહીં, આ જ એને માટે મોટામાં મોટો દંડ ગણાતો હતો. એ પછી હાકાર નીતિ નિષ્ફળ જતાં માકાર નીતિ આવી અને માકાર નીતિ એટલે ઓહો આવું તો ન કરાય તમારાથી, મા એટલે નહીં આવું ન કરાય, આવું ન થઈ શકે, બસ આટલું કહો એટલે માણસ સમજી જતો, અપરાધીને દંડ મળી જતો. અને પછી 5માં પ્રસેનજીત, 6ઠા મરુદેવ અને 7માં કુલકર નાભીના સમયમાં ધિક્કાર નીતિ આવી કે જ્યાં માણસને એમ કહેતો ધિક્કાર છે તમને, ધિક્કાર છે તમને આવું કર્યું તે, અને આ ધિક્કારને માણસ એક પોતાનો મોટામાં મોટો તિરસ્કાર કરતો. ક્યારેક વિચાર કે મનુષ્ય જાતિ એક જમાનામાં આટલા કાયદાઓથી ચાલતી હતી, આજે કઈ પરિસ્થિતિ છે હું ને આપ સૌ કોઈ જાણીએ છીએ. ઘણી વાર એમ થાય કે માણસ જાતે પ્રગતિ કરી, ચોક્કસ કરી, માણસ જાતે જરૂર પ્રગતિ કરી, માણસ ચંદ્રની ધરતી પર ઉતર્યો છે અને બીજા ગ્રહોને ફંફોડી રહ્યો, શોધી રહ્યો છે, પણ માણસ એટલી એના હૃદયની ધરતી વિશાળ કરી શક્યો છે કે નહીં એક મોટો સવાલ છે. આજે આખી મનુષ્ય જાતિની પરિસ્થિતિ એ છે કે એને અદ્ભુત ટેકનોલોજીનું નિર્માણ કર્યું, પણ હવે એને ચિંતા એ છે કે આ ટેકનોલોજી માણસ જાતને ખતમ કરે છે ત્યારે મારું શું થશે. જાપાનમાં એક બહુ પ્રસિદ્ધ કવિતા છે કે વાહરે માણસ જાતિ, તે તો બહુ સરસ કામ કર્યું, તે તો કઈ તારી દશા છે અત્યારે તો તું તોપના ગોળામાં સુગ્રીય માળો બાંધ્યો હોય એમ જીવી રહી છે. તમે કલ્પના કરો, તોપના ગોળો હોય એટલે શસ્ત્રો, એમાં સુગ્રીય માળો બાંધ્યો હોય એમ મનુષ્ય જાતિ હોય, એ ગોળામાંથી કોઈ સહેજ ફૂંક નહીં, સહેજ થોડોક દારૂ ગોળો મારે એ શું થાય એ સુગ્રીના માળાની કલ્પના કરો. અને ત્યારે પાયાની વાત એ છે કે એ જમાનાના માણસમાં જે સંવેદનશીલતા હતી, એટલી સંવેદનશીલતા આજે માણસમાં રહી છે ખરી? નથી. એનું કારણ એ છે કે આખી દુનિયા આજે આ ગ્લોબલાઇઝેશનને કારણે બજાર બની ગઈ છે. તમારી પ્રોડક્ટ કેમ વેચાય એનો પ્રયાસ કરે છે લોકો, અને જ્યારે આ બજાર બની ગઈ છે ત્યારે કોઈ પણ બજારમાં માણસની સંવેદનશીલતા વેચાતી મળતી નથી, અને એના પરિણામે મનુષ્ય જાતિ ઉપર એક મોટો ઓછાયો, આજે ભયનો ઓછાયો, એ પછી પર્યાવરણના રૂપે હોય, સુનામીના રૂપે હોય કે બીજા કોઈ પણ રૂપે હોય, પણ ત્યારે આપણે એ વિચાર કરવો છે કે મનુષ્ય જાતિએ જ્યારે એનો પ્રારંભ કર્યો ત્યારે એના ચિત્તમાં કોઈ આવા મોટા અપરાધના ભાવો નહોતા, પણ ધીરે ધીરે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવતું ગયું અને એ સમયે એના પ્રારંભ સમયે માણસ એક વસ્તુ શોધતો હતો, કદાચ આજનો માણસ પણ એ જ શોધે, બહુ દૂર નથી, હા, સલામતી.
એ પોતાનો પોતે કેટલો સેફ રહી શકે, સલામતી રહી શકે એ શોધતો હતો. અને રાજા ઋષભે માણસને સૌથી પહેલા સલામતી આપી, સહી સલામત રીતે જીવતો કર્યો. મોટી વાત છે. એનું કારણ શું હતું કે રોજે રોજ નિશાચરો, વનચરો, જળચરો, પ્રાણીઓ આ બધા આવતા અને આ બધા આવીને આ માણસને ભગાડતા, નસાડતા, ડરાવતા. અને મેં તમને કહ્યું તેમ એની આંખોમાં મૃત્યુ જ વસ્તુ હતું. એવે સમયે રાજા ઋષભે જગતને એક મોટી વસ્તુ આપી, એ સલામતી આપી. અને ત્યારે એમણે કહ્યું કે હવે આ પૃથ્વી ભોગભૂમિ મટી ગઈ છે, પડ્યા પડ્યા આજીવિકા પ્રાપ્ત કરવાના દિવસો પૂરા થયા છે. જગતની પહેલી કર્મયોગની ઘોષણા અહીંયા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ આપણે જાણીએ છીએ, બહુ જ મહાન વસ્તુ છે, જગતને અજવાળું આપનારી. પણ આ જગતને પહેલી વાર કોઈએ કર્મ તરફ પ્રેર્યા હોય, કર્મ કરો, બેસી ન રહો, આળસ ન કરો, પડ્યા ન રહો, ગભરાઈને જીવો નહીં, ભાગા ભાગ ન કરો, દોડતા દોડતા ન જીવો, શાંતિથી, પ્રયત્નથી, પ્રયાસથી, પ્રવૃત્તિથી, કર્મથી જીવો. અને વિચાર કરો એ સમયે કેવું વાતાવરણ થયું હશે જ્યારે રાજા ઋષભે એમ કહ્યું હશે. હજી તો રાજકુમાર હતા, હજી રાજા થયા પછી તો ઘણું કરશે, પણ એ ઋષભે એમ જ્યારે કહ્યું કે તમે કર્મ કરો, અને ત્યારે બહુ મોટી વાત કરી, બહુ જ મોટી વાત કરી કે તમે જેને ભોગભૂમિ માનો છો એ ભોગભૂમિ નથી, એ તો કર્મભૂમિ છે. માણસને વાસનામાંથી દૂર કરીને પ્રવૃત્તિમાં લઈ જવો કેટલી અદ્ભુત વસ્તુ હશે. અને કહ્યું કે હવે તમે કર્મભૂમિમાં આવ્યા છો, ભોગભૂમિ નથી હવે આ, કે જ્યાં તમે માત્ર એક ટોળામાં રહેતા હો અને ભોગ વિલાસ કરતા હો એ નથી, હવે કર્મ કરો. અને કર્મ કરો તો તમારે કર્મણ્યતાનો સ્વીકાર કરવો પડશે. લોકોએ કહ્યું, રાજકુમાર ઋષભ આ કર્મણ્યતા શું? તો બહુ અઘરી વાત લાગે છે, આ અમને કંઈ સમજાતું નથી તમે કહો છો તે. ત્યારે ઋષભ કહે છે, ચાલો હું તમને બતાવું. અને એમની પાસેથી આશ્વાસન પામેલા યુગલિકો પાછા જાય છે અને વિચાર કરે છે કે આ કર્મણ્યતા કોને કહેવી. ત્યારે ખબર પડી કે કર્મણ્યતા તો એ છે કે જ્યારે વૃક્ષો વાવીએ અને સરસ મજાના સ્વાદિષ્ટ ઉત્તમ ફળો પ્રાપ્ત થાય. કર્મણ્યતા તો એ છે કે જ્યારે ગાયને દોહીએ અને સુંદર મજાનું દૂધ પ્રાપ્ત થાય. અને કર્મણ્યતા તો એ છે કે જ્યારે કૃષિ તરફ જઈએ અને કૃષિપૂત, કૃષિથી પવિત્ર થયેલું પાણી પ્રાપ્ત થાય. આ કર્મણ્યતા છે. અને એક જગતને નવો આયામ આપ્યો. કેટલી તમે આપ કલ્પના કરો કે જે જમાનામાં મનુષ્ય આળસુ જીવન ગાળતો હોય એમાંથી એને આખી કર્મયોગ તરફ લઈ ગયા, એ કેટલું પ્રચંડ પરિવર્તન હશે. અને એ આળસુ માણસો, એ કશું જ નહીં કરનારા માણસો, મને યાદ છે સૌરાષ્ટ્રમાં એક ભાઈનો કિસ્સો મને ખ્યાલ છે. એ ભાઈ એટલા બધા આળસુ, ચાલે જ હાલે ચાલે જ દે, કોઈ આવીને એમને કે ભાઈ લો આ નાસ્તો આપી જાઉં છું, પાણી આપી જાઉં છું, તો લે, પણ આળસુ ઉઠે નહીં. સૌરાષ્ટ્રમાં તો કેટલાક જીનિયસ હોય છે પાછા, એટલે આ બધા ભેગા થયા, એમને થયું કે આની આળસ તો કંકેરવી પડે આપણે, એટલે કર્યું કે આને એક કામ કરીએ, નનામીમાં બાંધીએ અને નનામી લઈ જઈને સ્મશાનમાં ચિતા ઉપર મૂકીએ અને સળગાવીએ એટલે ઊભો થઈ જવાનો. જીવતો માણસ છે, ઊભો તો થવો જ જોઈએ. લઈ ગયા, બરાબર બાંધ્યો, સ્મશાનમાં લઈ ગયા, ચિતા ઉપર મૂક્યો, પેલો હાલે જ નહીં, મહાન આળસુ, આળસુનો પીર જેને કહેવાય. બધાને થયું કે આ તો ઉપાધિ થઈ, હવે આ માણસ કંઈ છે જેને ચિતા ઉપર મૂક્યો છે, હવે અગ્નિ પેટાવવાની તૈયારી છે, હાલતો નથી, નક્કી આમાં કંઈક પ્રોબ્લેમ છે આનો, હવે આ કંઈ આપણાથી પહોંચાશે નહીં એવો મહાન આળસુ છે. એટલે પેલા કોઈ ગામના મુખીએ કહ્યું કે એક કામ કરો, હવે આપણે કોમ્પ્રોમાઇઝ ફોર્મ્યુલા કરો, આ તો કંઈ કામ કરે એવો માણસ નથી, ઉઠશે નહીં, આ નકામો આવી રીતે તો આપણે આપણને પાપ લાગે, એના કરતાં હવે એને જવા દો ને એક મણ ઘઉં આપો. બસ પેલા એ જેવું સાંભળ્યું કે એક મણ ઘઉં, એટલે ઊભો થઈ ગયો, એક મણ ઘઉં આપો પણ કાંકરાવાળા ના આપશો, હા એ મારાથી નહીં રહ્યો. હા તમે જુઓ, એ આળસુ માણસ છે એની આળસ અહીંયા પણ પેલા કાંકરાવાળા ઘઉં પૂરતી બરાબર અકબંધ રહી. એવા સમયમાં જ્યારે માણસ આવો એક એદી હતો,
માણસ અજગરની માફક પડ્યો રહેતો હતો ત્યારે એક માર્ગદર્શકની રાહ જોવાતી. અને ત્યારે નાભિરાય આપણે જાણીએ છીએ અને મરુદેવા, એમની કુખે ઋષભનો જન્મ થાય છે. આ નાભિરાયને આપણા ગ્રંથોમાં ઉદયાદ્રી કયા છે અને મરુદેવીને પ્રાચી દિશા કયા છે. ઉદયાદ્રી એટલે પૂર્વ દિશામાં આવેલા ઉદયાદ્રી ઉદય નામનો પર્વત, અને પ્રાચી દિશા એટલે પૂર્વ દિશા. એટલે પૂર્વ દિશામાં આવેલા પર્વતમાંથી શું જન્મે, પૂર્વમાંથી આપણે જાણીએ છીએ સૂર્ય પ્રગટે, અને એટલે એક એવો સૂર્ય પ્રગટે છે. નાભિરાય સૌથી વધુ પુણ્યવાન અને મરુદેવા સૌથી વધુ પુણ્યવતી હોવાથી એમની કુખે ઋષભદેવ નામનો મહાન પુત્રનો જન્મ થયો. અને એ વખતે પ્રાચી દિશા એટલે પૂર્વ દિશા જે સૂર્યને જન્મ આપે છે, બીજી કોઈ દિશા સૂર્યને જન્મ નથી આપતી. સૂર્ય તો પૂર્વમાંથી જ ઉગવાનો હંમેશા. અને ત્યારે આ જગત ઉપર પ્રકાશનો એક સૂર્ય પ્રગટે છે. મેં આપણે શરૂઆતમાં જે કિરણ કહ્યું હતું એ કિરણ અહીંયા આવશે. અને એ સમયે ઉત્તરાષાઢ નક્ષત્ર હતું, કૃષ્ણ પક્ષની ચતુર્થી હતી. વાદળોના સમૂહને ભેદીને ચંદ્ર પૃથ્વી પર કૌબુદી વિસ્તારતો હતો. એ સમયે નાભિદેવના પત્ની મરુદેવાએ રાત્રિએ પ્રભાવશાળી 14 સ્વપ્નો જોયા. શરદ ઋતુના ચંચળ મેઘ જેવી, કેવું સ્વપ્ન જોયું. કાંતિના ધારક મનોહર શૃંગ, મનોહર સુંદર શિંગડા અને સુંદર ખરીવાળા વૈતાઢ્ય પર્વત જેવો કાયાના ધારક વૃષભને એમણે નીરખ્યો. મરુદેવા પોતાના સ્વપ્નમાં વૃષભને જુએ છે. આપ જુઓ, આ એવું દર્શન છે કે જ્યાં માણસ એકલો નથી, પ્રાણી સાથે છે. પ્રાણી વગર માણસ નથી, માણસ વગર પ્રાણી નથી. આજની જગતની તમે પરિસ્થિતિ જાણો છો કે 1994માં બકિંગહામ પેલેસમાં હું ગયો ત્યારે પ્રિન્સ ફિલિપે પ્રશ્ન કરેલો કે આ જગતમાં હવે એવું થયું છે કે જો પ્રાણીઓ જતા રહેશે તો મનુષ્યનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે, તો તમારા ધર્મે શું કહ્યું છે? બધું અમારા ધર્મે તો એકલો જ માણસ અને પ્રાણીનો સાથે માંડ્યો છે, પરસ્પરોપગ્રહો જીવા નામ કહ્યું છે. અમારા ધર્મમાં પ્રત્યેક ભગવાનના લંચન એમાં ઘણા પ્રાણીઓના લંચન છે. અને તમે જુઓ કે પહેલા તીર્થંકર એનું કયું લંચન, એનું વૃષભ એ લંચન. અને વૃષભ એટલે શું? એ વૃષભ જ્યારે માતાએ જોયો ત્યારે મરુદેવાએ વિચાર કર્યો કે ઋષભ તો ઘણા જોયેલા પણ આવો ઋષભ કદી નથી જોયો જે સ્વપ્નમાં જોયો હતો. અને માતાને 14 સ્વપ્ન આવે છે. મેં હમણાં જ આગમમાં આવતા સ્વપ્ન ઉપર એક લેખ લખેલો. આગમમાં સ્વપ્નનું બહુ સરસ અર્થઘટન છે. આજે જગતમાં ડ્રીમ સાયકોલોજીનો મહિમા છે. જ્યારે મારે આપણે કહેવું છે કે સ્થાનાંગ સૂત્ર અને છેક ભગવતી સૂત્રમાં માણસને કયા કયા પ્રકારના સ્વપ્ન આવે એની ઊંડામાં ઊંડી વિચારધારા તમને જોવા મળશે. અને એમાં કહ્યું છે કે માણસને એક દોષ સમુદ્ભવ સ્વપ્ન આવે છે. દોષ સમુદ્ભવ સ્વપ્ન એટલે એવું કે તમારી તબિયત બરાબર ન હોય, જરા વધારે પડતું ખવાઈ ગયેલું હોય, ફાસ્ટફૂડ ખાધું હોય વગેરે વગેરે, તો એને કારણે રાત્રે જે સ્વપ્ન આવે ને શરીરના વિકારોને કારણે સ્વપ્ન આવતા એને દોષ સમુદ્ભવ, દોષમાંથી જન્મેલા સ્વપ્ન કહે છે. પણ બીજો એક સ્વપ્નનો સરસ પ્રકાર છે, એ છે દેવ સમુદ્ભવ. દેવ સમુદ્ભવ એટલે તમે સુંદર વિચાર કરતા કરતા બાળક સુઈ ગયો હોય, પોતાના ઈષ્ટદેવનું અથવા પોતાના માનસિક સમાધિની સ્થિતિમાં હોય અને એને જે સ્વપ્ન આવે એ દેવ સમુદ્ભવ. આ ડ્રીમ સાયકોલોજીનો મેં થોડોક અભ્યાસ કર્યો, મને આ સ્વપ્નોમાં રસ હતો. માટે મેં હમણાં એક જગ્યાએ લક્ષ્મીદેવીના 20 સ્વપ્નોની વાત કરી કે મહાવીર સ્વામીને આવેલા લક્ષ્મીદેવીના 20 સ્વપ્નોનો મર્મ શું છે. ત્યારે એક ભાઈ આવીને કહ્યું, સાહેબ મહેનત પાણીમાં ગઈ. મેં કીધું કોની, મારી કે તમારી? આપણે નક્કી કરી લઈએ એટલે શું થાય, સંબંધ સારા રહે. આપણે મને કે મારી મહેનત કે કેમ કે હું જે માનતો હતો લક્ષ્મીનું સ્વપ્ન ને એને માટે આટલું બધું ઘી બોલતો તો એવું તો કંઈ આમાં આવતું જ નથી. મેં કીધું એ જ મજા છે.
બધી એનું એ જ છે ખૂબી તમારી કે તમે જેને માનો છો એ ધર્મ નથી, ધર્મ છે એ માનતા નથી, વગેરે વગેરે. પણ મારે આપણે એ કહેવું છે કે જૈન દર્શનમાં સ્વપ્નની એક બીજી વાત છે મારે આપણે કહેવી છે. અને એ વાત એ છે કે બાળક એની માતાના માનસનો ગર્ભ પર પ્રભાવ પડે. મરુદેવાનું જીવન એવું સરસ હોય કે ગર્ભ પર એને આવનારા બાળક પર, એના હૃદયસ્થ શિશુ પર એની અસર થાય. પણ મજા એ છે કે ગર્ભમાં રહેલા શિશુનો પણ માતા પર પ્રભાવ પડે. આ આંતર સંબંધ, આ બંને વ્યવહાર સેતુ, સ્વપ્ન આવા સેતુ હોઈ શકે એવું કોઈ દુનિયામાં કોઈ શાસ્ત્ર નથી કહ્યું જે જૈન ગ્રંથોએ બતાવ્યું છે. માતાનો ગર્ભ પર પ્રભાવ અને ગર્ભનો માતા પર પ્રભાવ, આમ બંને કામ થાય એવી શક્યતા કોઈ જગ્યાએ બતાવવામાં આવી નથી. અને ત્યારે એવું એક સ્વપ્ન માતાને મરુદેવાને આવે છે. અને આ કોઈ આપણે જાણીએ છીએ કે સ્વપ્ન, જેમ કે શ્રી રામ ગર્ભમાં આવ્યા ત્યારે કૌશલ્યા માતાએ 4 સ્વપ્ન જોયા હતા, એમને જુદા જુદા 4 સ્વપ્ન દેખાયા. શ્રી કૃષ્ણ ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીએ 7 સ્વપ્ન જોયા હતા. ભગવાન બુદ્ધ ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતાએ 6 દાંતવાળા હાથીનું સ્વપ્ન જોયું હતું. અને એટલે જ એ જુદા જુદા સ્વપ્નોનો ઉલ્લેખ થાય છે. ત્યારે મરુદેવા માતા માટે એમ કહે છે કે એમણે જે પહેલું સ્વપ્ન જોયું, કેટલાક શાસ્ત્રો, એ એમને ઋષભનું સ્વપ્ન જોયું. શા માટે ઋષભનું સ્વપ્ન જોયું? આપણને પ્રશ્ન થાય કે શા માટે, બીજા ઘણી વસ્તુઓ હતી. મારે આપણે કહેવું છે આની પાછળ પ્રતીકાત્મકતા છે, સિમ્બોલિઝમ છે. કે ઋષભનું સ્વપ્ન, ઋષભનો એક સીધો સાદો અર્થ આપણે જોઈ લઈએ, ઋષ એટલે શ્રેષ્ઠ અને ભ એટલે ભરનાર, આ જગતને શ્રેષ્ઠત્વ આપનાર. ઋષભ એને જે ઋષભ દેખાવે એને 2 શિંગડા છે, અને એ 2 શિંગને આપણે તેમ કહેવામાં આવ્યું છે કે એક શિંગ છે એ શક્તિનું છે અને બીજું છે કીર્તિનું છે. અને એટલે જ જો તમારા જીવનમાં શક્તિ અને કીર્તિ હોય તો જ મંગલ જળવાઈ રહે. ઋષભ શા માટે? આજે તમે કોઈ ટેક્સ્ટ બુક આપવા છો વિદ્યાર્થીઓની, તો એમાં પહેલું લખાણો છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી એ આ દેશનો પ્રાણ છે. આપણે ખેડૂતને જગતનો તાત કહ્યો છે, આ બધું આપ સૌ જાણો છો, વધારે નહીં છું. આ ઋષભ છે એ મોટામાં મોટી વાત એ છે કે ખેતીનો પ્રતિનિધિ છે. એટલે આ જગત ઉપર જે એક નવી વાત આવવાની છે, હજી આ આદિમ યુગમાં કશું આવ્યું નથી ખેતી જેવું, કૃષિ જેવું, અનાજ ઉગાડવાની વાત, એ કોણ લાવશે? એ ઋષભ લાવી રહ્યા છે. તમે જો કેટલું માર્મિક સિમ્બોલિઝમ છે કે ભાઈ શા માટે બીજું કોઈ સ્વપ્ન નહીં, સિંહ નહીં, બીજો કોઈ નહીં? એનું કારણ એ છે કે ઋષભ એ ખેતીનું પ્રતીક છે. અને કેવો ઋષભ જોવે છે? બળવાન ઋષભ જોવે છે. એટલે બળવાન ઋષભ હોય તો ખેતી પણ સારી થાય. આ એની સાથે જોડાયેલી બીજી વાત છે. અને ત્રીજી વાત, ખેતીને બરાબર જાળવવા માટે, સારી રીતે કરવા માટે, સૌથી વધારે અને ભૂમિને ફળદ્રુપ રાખવા માટે ઋષભની રક્ષા થઈ, આ ત્રીજો સંકેત છે. એટલે મારે આપણે એ કહેવું છે કે તમે જરાક એના ઉપર જોશો તો આ ઋષભ છે એ સામાન્ય પ્રજાને માટે ઉપયોગી છે. અને કોઈ પણ રાજ્યની પ્રજા અને તેનો આધાર, મેં આપને કહ્યું તેમ, ખેતી અને અન્ન ઉત્પાદન પર છે. હકીકતમાં આ વૃષભ શબ્દ છે અને વર્ષા શબ્દ છે, બંને સમાન છે. એટલે તમે જુઓ આખું એક ખેતીનો માહોલ, કૃષિનો માહોલ એ અહીંયા મૂકી દીધો. અને જો ઋષભ હોય, ખેતી સમૃદ્ધ થાય તો પ્રજા સુખી થાય, એ વાત પહેલી છે. બીજી વાત, બળનું સૂચક છે. આ ઋષભ છે એક બળનું સૂચક છે. અને એટલે જ માત્ર આ ઋષભનું સ્વપ્ન, એટલે કે ઋષભ જોયો એટલું જ નથી, પણ એની અંદર એ સ્વપ્નમાં સૃષ્ટિના સર્જનની વાત છે, એ સ્વપ્નમાં ખેતીના મહિમાની વાત છે, એ સ્વપ્નમાં ઉપજની વાત છે, એ સ્વપ્નમાં વિકાસની વાત છે, એ સ્વપ્નમાં ધરતીના ઉત્પાદનની વાત છે. અને એને પરિણામે એ કહે છે કે આ રાજા કુમાર ઋષભ
જગતને એક નવું દર્શન આપે છે. આપણે સૌ જાણીએ છીએ, એમાં વધારે નહીં કહું, 80-82 અને કૃષિ. અને એટલે જ આ પૃથ્વી ઉપર એક સંપત્તિ આવી, અને સંપત્તિ આવી ત્યારે એમના જીવનની શરૂઆત થઈ. ઋષભદેવનો આ ભાવ એ સમ્યક દર્શન પછીનો 13મો ભાવ છે. અને એટલે જ્યાં સુધી આત્મા સમ્યક દર્શન પામતો નથી, તમે જાણો છો આપણે ત્યાં સમ્યક દર્શનનો ભારે મહિમા છે, એ સમ્યક દર્શન પામતો નથી ત્યાં સુધી તેનો ભાવ અંધકારમય હોય છે. અને એટલે જ આવા ભાવની, અંધકારમય ભાવ એ જીવન ગણાય જ નહીં. કેવી સરસ વાત છે, જેને જીવન વેડફી નાખ્યું, જેને જીવન નષ્ટ કરી નાખ્યું એ જીવન જ નથી. એટલે એવા જીવનની કોઈ ગણતરી થતી નથી. અને ત્યારે સમ્યક દર્શનથી જ્યારે એ ભાવોની ગણતરી શરૂ થાય ત્યારે માણસને ક્યારે દર્શન લાગે છે, ત્યારે જીવનમાં એક ભાવ જાગે છે, ક્યારે જીવનમાં એક આધ્યાત્મિક ભૂખ ઉઘડે છે, ક્યારે જીવનમાં એક મુમુક્ષુ થવાની જિજ્ઞાસા જાગે છે. આ ક્ષણ, આ પળ, આ ઘડી, આ ઘટના, બસ એ જ એના જીવનની બહુ નિર્ણાયક ઘટના છે. અને એટલે જ એકવાર ભગવાન બુદ્ધે એમના 80 વર્ષના અનુયાયી જ્યારે આવ્યા ત્યારે ઘણા એમ કહ્યું કે ઓહો, આ તમારા અનુયાયી તો કેવા વૃદ્ધ છે, કેટલા બધા બિચારા વૃદ્ધ થયા છે, લાકડીના ટેકે ચાલે છે, નમી ગયા છે, ચાલવામાં મુશ્કેલી પડે છે. આવા 80 વર્ષના વૃદ્ધ અનુયાયીને તમે શું કામ રાખો છો? ભગવાન બુદ્ધે કહ્યું, તને ખબર નથી, એ તો હજી માત્ર 8 જ વર્ષનો છે. સભાને આશ્ચર્ય થયું, કેટલાક લોકો ખડખડાટ હસી પડે, આવો વૃદ્ધ માણસ એ 8 વર્ષનો હોય? ત્યારે ભગવાન બુદ્ધ કહે છે, 8 વર્ષ પૂર્વે એને ખબર પડી કે હું જે જીવન કામનાઓથી ભરેલું જીવું છું એ ખોટું છે. 8 વર્ષ પૂર્વે એને ખબર પડી કે જે તૃષ્ણાઓ મને દોડાવતી હતી એનો ત્યાગ કરવાની ઘડી આવી ચૂકી છે. 8 વર્ષ પૂર્વે અને જિંદગીનું એક સૌથી મોટું કામ કર્યું, અને તે અપેક્ષાઓના અંતનું કામ કર્યું. જિંદગીમાં કોઈ અપેક્ષા નહીં, જેવી અપેક્ષા જાય એવું દુઃખ ચાલ્યું જાય. આપણા બધા જ દુઃખોની જનની છે એ એક યા બીજા સ્વરૂપે અપેક્ષા છે. મેં આવી અપેક્ષા રાખી અને તમે પૂરી ન કરી, ત્યાંથી મારા દુઃખનો પ્રારંભ. એ દીકરા તરફ રાખેલી અપેક્ષા હોય, એ પિતા તરફ રાખેલી અપેક્ષા હોય, એ બોસ માટે રાખેલી અપેક્ષા હોય, કે જે કોઈને માટે. ભગવાન બુદ્ધે કહ્યું કે જે ક્ષણે આ માણસ બસ એનું જીવન અપેક્ષાઓથી ઉપર ઉઠાવી લીધું, બસ એ ક્ષણે એને પોતાના જીવનનો વિચાર શરૂ કર્યો. આ દેહની ઉંમર પંચાંગથી નહીં પણ અધ્યાત્મ પુરુષાર્થથી અંકાય છે. અને એટલે જ વ્યક્તિની વય કેટલી એ એની જાગૃતિના સમયથી શરૂ થવી જોઈએ. માત્ર વય વધે વ્યક્તિ વધતો નથી, વય વધે ઉંમર વધતી નથી. અને ત્યારે એનો અર્થ જ એ છે કે જીવન જાગરણ છે, સુષુપ્તિ નહીં, પળે પળે જાગવાની વાત છે. મહાવીર સ્વામીનો સૌથી મોટા મોટો એક જ સિદ્ધાંત મારે આપણે કહેવો છે, અપ્રમાદ, પળે પળે જાગૃતિ. અને જો પળે પળે આપણી જાગૃતિ હોય તો જીવનમાં કદી કોઈ દુઃખનું કારણ ઊભું થઈ શકે નહીં. એટલે જીવન એ જાગૃતિ છે. ગુરુજીએ કહે છે એમ સેલ્ફ રિમેમ્બરિંગ છે, તારી જાતની તપાસ કર, તારી જાતને યાદ કર, તું કોણ છે, શું છે, કેમ છે, એની તપાસ કર. સેલ્ફ રિમેમ્બરિંગ સતત ભીતરમાં ચાલી જા. યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે, જીવન એટલે મોહમલ્લ સામેનું યુદ્ધ. પ્રતિક્ષણ મોહરૂપી મલ્લ સામેના યુદ્ધને લડતો જા, પાર થઈ જઈશ. અને નાનક કહે છે, સુરતા, બસ ઈશ્વરના સ્મરણમાં તારું મન લગાડી દે, જીવન પાર થઈ જઈશ. તો જીવન એટલે જાગરણ છે, સુષુપ્તિ નહીં. જીવન એટલે ઉત્થાન છે, પતન નહીં. અને જીવન એટલે પ્રકાશ છે, અંધકાર નહીં. જીવન એટલે ચિંતા નથી પણ ચિંતન છે. અને એટલે જ સૌથી મોટા મોટો દરેક લોકોએ કહ્યું છે, દુનિયાના બધા જ માણસો કહ્યું છે. બેન્જામિન ફ્રેન્કલિન, એ બહુ મોટા મોટો વૈજ્ઞાનિક, એને એક જ વાત કરી, હું તમને તમારા જીવન પર એટલું જ પૂછું છું કે તમને તમારા જીવન પ્રત્યે પ્રેમ છે? તો બેન્જામિન ફ્રેન્કલિન કહે છે, તો સમયને
વ્યર્થ વેડફી દેશો નહીં, કારણ કે જીવન એ સમયનું બનેલું છે, એવા સમયનો. અને એટલે જ હું ઘણીવાર કહું છું કે એક ગૌરવપૂર્ણ જીવનનો એક કલાક એ કીર્તિરહિત જીવ યુગોથી પણ ઘણો મહત્વનો છે. અને માટે જ તમે જુઓ કે જૈન દર્શનમાં ભવની ગણના, આ ભાવો બીજા ગણાતા જ નથી. એ વ્યર્થ ગયું જીવન, અને જીવન વ્યર્થ ગયું એ જીવનમાં જ્યાં ઉત્થાન નથી, જ્યાં પ્રગતિ નથી, જ્યાં જાગૃતિ નથી, ત્યાં કોઈ એનો ગણતરી નથી. અને એટલે જ એ સમ્યક દર્શનમાં ભગવાનના 13મો ભાવ, અને એમાં એ ઋષભદેવ પ્રથમ ભાવમાં ધનના સાર્થવા 12 ભાવોની યાત્રા પછી ઋષભદેવનો જન્મ. બીજો યુગલિક મનુષ્યનો, બીજો એમનો જન્મ તો યુગલિક મનુષ્યનો હતો, 12મો ભાવ હતો એ દેવનો હતો. અને ઋષભદેવના માતાએ જ્યારે આ 14 સ્વપ્નો જોયા, ઇન્દ્રએ એમને આ સ્વપ્નનો અર્થ સમજાવ્યો, અને એમના સાથળ પર રહેલું જે ચિહ્ન જેને લંચન કહીએ છીએ એ દર્શાવ્યું. આ ઋષભ નામ, આપણા ભગવાનના નામની વિચાર કરો તમે. એટલે ઘણી વાર થતું કહો મહાવીરનું નામ વર્ધમાન કેમ રાખ્યું? કથાઓ એમ કહેશે આપણને કે ભાઈ મહાવીરનો જન્મ થવાનો હતો ત્યારે ધરતીના રસકસ વધી ગયા, અનાજ વધી ગયું, આ થયું. ના, એવું નથી. મૂળ વાત એ છે કે વર્ધમાન એટલે વધવું, અને વધવું એટલે માણસ એના જન્મ પછી કેટલો ભીતરથી વધે છે તે વર્ધમાન છે. મારે આપણે એ કહેવું છે કે આ જીવનના રહસ્યોનો બહુ વિચાર કરવા જેવો છે. હું હમણાંનો જ પ્રસંગ કહું, જે હમણાં ધનવંતભાઈએ કહ્યું જૈન સાહિત્ય સમારોહ, એમાં આ બહેને એક પુસ્તક પ્રકાશિત કર્યું, પૂજા ઉપરનું છે, બહુ સરસ પુસ્તક છે. આ પૂજાનો આજ સુધીના અર્થોને સાવ જુદી રીતે ફાલ્ગુની બહેને આખો એને એને જુદો પ્રકાશ આપ્યો કે તમે જે પૂજામાં કરો છો, જેને ક્રિયા માનો છો, એ ક્રિયાનો મર્મ શું છે, એની પાછળનો અર્થ શું છે, એનાથી આપણા જીવનમાં શું છે રિફ્લેક્શન. તો મારે આપણે એ કહેવું છે કે ભગવાનનું નામ જ્યારે યાદ કરીએ ત્યારે વર્ધમાનને યાદ કરીએ ત્યારે પેલું વધવાની વાત છે. એક જણાએ કહ્યું કે સાહેબ આમાં પૈસા વધવાની વાત નથી, મેદના નથી, તરત ઘણાને બહુ યાદ આવે આવું તો. પણ વર્ધમાન એટલે તમારી ભીતરનો વિકાસ, ગઈકાલે હતા એનાથી આજે કેટલો થયો, આજે છો એનાથી એક વર્ષે કેટલો થયો, તમને કેટલો પોતાની સાથે રહીને આનંદ આવે છે, એકાંતમાં હો અને કેવી પ્રસન્નતા આવે છે જીવનમાં, બસ આ જ વર્ધમાન છે. અને એટલે જ ઋષભ છે. ભગવતી સૂત્ર જુઓ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ જુઓ, તમે સમયાયન જુઓ, ચતુર્વિંશતિ સ્તવ વાંચો, કલ્પસૂત્ર વાંચો, નંદી સૂત્ર વાંચો, આ બધે ઋષભ શબ્દ વાપરેલો છે આગમ સાહિત્યમાં. શ્રીમદ ભાગવતના 5મા અધ્યાયમાં પણ ઋષભનો ઉલ્લેખ છે, થોડો જુદા પ્રકારે પણ છે, એ મારે છેલ્લે દિવસે એની વધારે ચર્ચા કરવી છે. અને એનું નામ પણ ઋષભ રાખ્યું. શ્વેતાંબર સંપ્રદાયમાં ઋષભ કહેવાય છે, દિગંબરભાઈઓમાં એમને વૃષભ કહેવાય છે. એ કૌશલ દેશમાં જન્મ્યા હતા માટે કૌશલિક કહેવાય છે. હજી નામોની યાદી તો બહુ લાંબી છે, 10 વૈકાલિક ચૂંટણી. એ ગ્રંથમાં ઋષભને કાશ્યપ કહે છે, કાશ્ય એટલે શિરડીનો રસ, એનું પરિવર્તિત સ્વરૂપને કાશ્ય કહેવામાં આવે છે. એટલે તેનું પાન કરનાર, શેરડીનો રસ પીનાર, આપણા આવા સરસ દિવસો છે હોળીના, આપણે સૌ જાણીએ છીએ, એ શેરડીના રસનું પાન કરનાર એટલે કાશ્યપ કહેવાય છે. એ પ્રજાપાલક હોવાથી મહાપુરાણમાં આચાર્ય જિનસે એમને બહુ સરસ નામ આપે છે, એ પ્રજાપતિ કહે છે. આચાર્ય સમંતભદ્રએ પણ એમને પ્રજાપતિ, પ્રજાના પતિ, પ્રજાની ચિંતા કરનારા, સમગ્ર સૃષ્ટિની પ્રજાની ચિંતા કરનારા કયા છે. એમણે એ ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની આ જગત ઉપર વર્ષા કરી, એટલે એને હિરણ્ય વૃષ્ટિ કયા છે. કોઈએ એમને વિશ્વકર્મા કયા છે, કોઈએ એમને વિધાતા કયા છે, કોઈએ એમને સ્રષ્ટા કયા છે. એટલે તમે જુઓ કે નામ કેવા ગુણોને પ્રગટ કરે છે એ હું વિચારતો હતો. ત્યાં એક ટોનીભાઈ મને મળવા આવ્યા. મેં તો ટોનીભાઈ તમારું નામ શું, એનો અર્થ શું, તો કે મને ખબર નથી. મેં તો પપ્પાને ખબર નહીં સાહેબ, એ તો જન્મ્યા ને ટોની થઈ ગયા, આપણે સારું કર્યું. ચાલો તમે વિચાર કરો કે પ્રત્યેક નામની પાછળ ભાવ રહેવાની પદ્ધતિ એ ભારતીય પ્રણાલી છે. મારે આપણે આ કહેવું છે. અને ભાવ નથી, એક માણસ જેનું નામ નારાયણ હતું એ બહુ દુષ્ટ કર્મો કરતો હતો. એકવાર એક બાળક સાહેબે કહ્યું
નામ નારાયણ રાખે છે અને દાનવ જેવા કામ કરે છે. બીજે દિવસથી એનું જીવન બદલાઈ ગયું. એને થયું કે નહીં, મારું નામ નારાયણ છે, મારે નારાયણ પ્રસન્ન થાય એવા કામો કરવા છે. આ નામનો આપણા જીવનમાં એક પ્રકારે મહિમા છે. અને એટલે એમણે જ્યારે ઇક્ષુ રસ ગ્રહણ કર્યો ત્યારે એક નવો વંશ આ જગત ઉપર પહેલો વંશ સ્થાપિત થયો અને જેને આપણે ઈશ્વાકુ વંશ કહીએ છીએ એ શરૂ થયો. આવા ઋષભ વારંવાર ચિંતિત દેખાતા હતા. એમને એક ચિંતા હતી, એમના મનમાં ભારે વેદના થતી હતી અને એટલે જ એ વિચાર કરતા હતા આ મનુષ્ય જાતિનું શું થશે. એ ઘણીવાર દિવસોના દિવસો સુધી નીકળી જતા. એ માણસની જોતા કે માણસ છે પણ સૌથી મોટી વાત માનવતા નથી, એને માટે શું કરવું. અને એક દિવસ એ કુમાર ઋષભે નક્કી કર્યું, જાહેર કર્યું પોતાના પિતા સમક્ષ કે હવે આ સૃષ્ટિ પર માણસ સર્વોપરી બનશે અને એ એની માનવતા દ્વારા. આ દુનિયાની એક મહાન ઘોષણા છે. માણસથી માનવતાની યાત્રા નો પ્રારંભ બીજ હોય એ અહીંયાથી શરૂ થયો. બીજી વાત કરી કુમાર ઋષભે, હવે આ યુગલિકો જેમની વચ્ચે લગ્નના કોઈ સંબંધ નથી, એક સાથે જન્મે છે, પતિ પત્ની તરીકે રહે છે, એક સાથે મૃત્યુ પામે છે, હવે એ યુગલિકો બંધ થશે અને મનુષ્ય જાતિ સ્નેહ અને સંસ્કૃતિની સાંકળે બંધાશે. કેટલી મોટી વાત કરી એમણે. એમણે કહ્યું કે આ નિરાધારતા, આ અજ્ઞાન દશા, આ વેરની સદા જાગતી તૃષા, આ જીવનનો તરફડાટ, એ બધું હવે અસ્ત થશે અને માનવ મુક્તિની પળ હવે આવી ચૂકી છે. બસ આવી પરિસ્થિતિમાં એક જગત ઉપર પ્રકાશ આવ્યો. એને વિશે થોડીક વાત બેન પાસેથી સાંભળી. હે મરુ દેવી માતા નંદન, વંદન કરીએ ભાવ ધરી. હે મરુ દેવી માતા નંદન, વંદન કરી. પિતાએ કુમાર ઋષભને કહ્યું, હે પુત્ર, અમે વર્ષોથી જેની રાહ જોતા હતા એ પળ આજ આવી ચૂકી છે, પણ અમે તો હવે વૃદ્ધ થયા છીએ. તું આ મનુષ્ય જાતિના દુઃખો દૂર કર. કુમાર ઋષભ કહે છે કે મનુષ્ય જાતિના દુઃખો ત્રણ પ્રકારના છે. પહેલું દુઃખ એ છે મનુષ્યની દેહ રચના જ એવી ક્ષણભંગુર છે કે એને જીવનમાં દેહને પરિણામે દુઃખ આવતા હોય છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યના દેહની રચના, એના ઉપર એક સમયે કદાચ આપણે જ કેવા ઊંચી દિવાલો ઉપરથી કૂદકા માર્યા હશે. આજે જો કોઈ કહે તો કે ના કરવું સાહસું માનું છું. મનુષ્યના જીવનમાં કઈ પરિસ્થિતિ આવતી હોય છે, જે શેરપા તેનસિંગ અનેકવાર હિમાલય ચડી ગયો, એ શેરપા તેનસિંગને અંતિમ સમયમાં અહીંથી 10 ફૂટ ચાલવું હોય તો એ હિમાલય કરતાં વધારે કપડું લાગતું. આ માણસના દેહની ક્ષણભંગુર રચના
પરમાત્માએ એ સમયે કહ્યું કે મનુષ્યનો દેહ છે એ દેહ રચના એવી છે. બીજું દુઃખ મનુષ્યને એ છે કે કલ્પવૃક્ષો અને કામધેનુ અલ્પ છે, ઓછી છે, અને ભોગતા અનેક છે, અને માટે આ કલ્પવૃક્ષ અને કામધેનુ ઓછી છે, ભોગતા અનેક છે, અને મુશ્કેલી એ છે કે જે ભોગતા છે એની એટલી બધી તૃષ્ણા છે કે એ બધું ઝૂંટવી લેવા માગે છે. આ તમે પાછળના સમયમાં લોકોએ જેને મૂડીવાદની આખી વાત કરી ને, કેપિટલિઝમ, આ બધી વાત અહીંયા છે. આપણે બતાવી નહીં કોઈને, કારણ કે આપણે આપણા મહાન રત્નો અંદર સાચવીને રાખીએ છીએ. પણ આપ વિચાર કરો કે થોડા માણસો પોતાની અતિ તૃષ્ણાને કારણે વધારે માણસોનું જીવન દુઃખી બનાવે, એ વાત વર્ષો પહેલાં અહીંયા ભગવાને મનુષ્યના દુઃખ તરીકે કહી છે. અને ત્રીજી વાત, શા માટે માનવ જીવન દુઃખી છે, તો ત્રીજી વાત એ કે મનુષ્યને સારી રીતે કેમ જીવવું એ આવડતું નથી. એને ખબર નથી, ભેદ નથી કે કઈ વસ્તુ સુખકારક છે અને કઈ વસ્તુ દુઃખકારક છે. જેને એ સુખ માને છે એ અંતે દુઃખમાં પૂર્ણ વિરામ પામે છે. અને માણસ જાતની આખી દોડ એ કદાચ આ પ્રકારની આપણે લાગતી હશે કે માણસ જિંદગીમાં જેને સુખ માનીને દોડ્યો હોય અને ક્યાંક એ જિંદગીના અંતે એમ જુએ કે જેને મેળવવા માટે હું દોડ્યો, જે પ્રાપ્ત કરવા માટે હું દોડ્યો, એ બધું પ્રાપ્ત તો થવાનું દૂર જતું જાય છે અને મારા હૃદયમાં ખાલીપો થતો જાય છે. તો ભગવાને કહ્યું મનુષ્યને, ત્રણ વાત કરી બહુ મહત્વની. હજી તો આ કુમાર છે, માત્ર રાજકુમાર છે, કે પહેલું તારા દેહને સમજ, દેહના ધર્મને સમજ. આ દેહના ધર્મને સમજીશ તો જ તારા જીવનમાંથી દુઃખને તું દૂર કરી શકીશ. જો અત્યારે બેઠા બેઠા વિચાર કરે કે 50 વર્ષ પહેલાં આપણે એમ કે એક લોટો ઘી પી જતા હતા ગટગટાઈને, એ વિચાર કરવો સારો, પ્રયત્ન કરવો ખોટો. પછી તો તમે જુઓ, માણસ ઘણીવાર એના જીવનના દુઃખોનું મોટું મુખ્ય કારણ જ ભૂતકાળ છે. સતત ભૂતકાળમાં જીવે. અને કેટલાક માણસો, હું કહું છું, માણસે જેમ વૃદ્ધ થાય એમ અમારા જમાના શબ્દ બંધ કરી દેવો જોઈએ. કારણ કે જેવો વૃદ્ધ થયો તમે એને મળવા જાઓ, ઓહો, અમારા જમાનામાં તો કુમાર પરમભાઈ શું સસ્તા ઘઉં હતા અને શું સસ્તું તેલ હતું, પેટ્રોલની ચિંતા નહોતી, હતું જ નહીં ને, ક્યાંથી હોય. મારે આપણે કહેવું છે, ભૂતકાળને એક પથ્થરો મારીને આપણા ચિત્ત ઉપરથી ઉતારે. આજની સ્થિતિની પ્રસન્નતા, પરમાત્માએ કહ્યું, બહુ સરસ કહ્યું કે તું વર્તમાનમાં જીવ, વર્તમાનની પ્રસન્નતામાં જીવ. આપણે ક્યાં વર્તમાનની પ્રસન્નતાને યાદ નથી કરતા, ક્યાં ભવિષ્યની ચિંતા યાદ કરીએ છીએ. કેવા કુમાર પણ જો 7:15 પૂરું નહીં કરે ને 8 વાગે પૂરું કરે તો સારું, કરવાનું છું. પણ હવે એમને તો ઠીક છે કે અહીંયા બાજુમાં જ રહે છે, એમના મોટાભાઈ છે, એમને ત્યાં બાલકેશ્વર, પણ અમારે તો છે કાંદીવલી જવાનું છે કે જ્યાં જવાનું. આ પહેલી વાત, ભવિષ્યની ચિંતા. અને ભવિષ્યની ચિંતા એવી હોય કે આપણે અહીંયા બેઠા હોય તો પેલું મગજ પેલા ઘડિયાળના કાંટા ઉપર જાય, 8 ક્રોસ ગયા એમ થયા કરે. આપણે ક્યાં ભૂતકાળની ચિંતા, ઓહો ભૂતકાળ કેવો સરસ હતો, બાળપણમાં અમે શું મજા કરી હતી. પણ હવે બાળપણમાં જે મજા કરી હવે રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. તમારા પૌત્રો સાથે કરો એ વાત અલગ છે. ત્યારે પહેલી વાત કરી, દેહ ક્ષણભંગુર છે, એને સમજો, દેહને સમજો. તમે કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યા, નહીં, અરે એ જો સમજશો તો જ જગતમાં સત્કર્મ થશે. ભગવાને કર્મભૂમિ બનાવીને કર્મભૂમિની સાથે સત્કર્મભૂમિ બનાવી છે. એમણે બીજી વાત કરી કે તું તારા ભાગનું જ ભોગવ, વધારે નહીં ભોગવ, યોગ્ય ભોગવ. કારણ કે વસ્તુઓ ઓછી હોય, માણસો ઓછા છે, પણ એક જ માણસ બધી વસ્તુઓ પડાવી જાય તો બીજા લોકોને ભૂખ્યા રહેવું પડે છે. અને ત્રીજી વાત કરી, બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે, કે તારા જીવનમાં સારી રીતે જીવતા શીખો. અને ત્યારે એમના પિતાએ કહ્યું કે અમે ઘણો પ્રયત્ન કર્યો જીવવા માટેનો,
આપણા કુળકર વિવન વિમળ વાહને પ્રજાને વન વન વીંધીને વ્યવસ્થિત બનાવી. તમે કલ્પના કરો કેવું ભયંકર જંગલ જેવું જગત હશે, અને એમાં વન વન વીંધીને માણસને જરા ધીરે ધીરે સ્ટેબલ બનાવ્યો, રહેતો બનાવ્યો, થોડીક ભૂમિને અનાજ ઉગાડે એવી બનાવી, પણ હજી કશું કરી શક્યા નથી, સારી બનાવી. પણ તું સૌનો રાહબર બન. અને કુમાર ઋષભ હાથીએ ચડ્યા અને વનની વાટે ચાલવા લાગ્યા. એમણે પશુ જીવન ગુજારનાર ગુફાઓમાં પડ્યા રહેતા માનવીઓને જગાડ્યા, જાગો જાગો, કર્મ કરો તમે. અને બિચારા બહાર નહોતા નીકળતા, એ બીકથી એ ભયથી થરથરતા હતા. એમને એમ હતું કે આ ગુફાની બહાર નીકળીશું એટલે આપણું મૃત્યુ આપણી સામે છે. અને ત્યારે અંધારી ખીણો, ઊંડી વનરાજીઓ, બિહામણી ગીરી કંદરાઓ, ગીરી પર્વતો, આ બધાની વચ્ચેથી રાજકુમાર ઋષભ ધીરે ધીરે પસાર થાય છે, લોકોને જગાડે છે અને કહે છે બહાર આવો. અને કેટલાક માણસો એ જમાનામાં એવા હતા જે પ્રકાશથી ડરતા હતા, ગુફામાં જીવતા હતા, ગુફાનું અંધારું જે એમને ઓળખાણમાં હતું, એમને પ્રકાશની કોઈ કલ્પના નહોતી. અને કેટલાય બિચારાઓએ જીવનમાં ક્યારેય ચંદ્રને સુધા વરસાવતો, ચાંદની વરસાવતો પણ જોયો નહોતો. એવે સમયે મનુષ્ય જાતિના પ્રારંભ કાળે, મારે આપણે એ કહેવું છે, સૌથી મોટા ગૌરવની વાત એ છે કે ડાળીઓ અથડાઈ, અગ્નિ પેટાયો અને લોકો દોડ્યા ઋષભ પાસે, પ્રભુ આ શું થયું? અમે તો માન્યું આ અગ્નિ પેટાયો, પહેલી વાર જગત ઉપર અગ્નિ આવે છે, અમે તો માન્યું કે આ કંઈક કોઈ પ્રકાશિત રત્ન છે, એટલે પ્રકાશિત રત્ન માનીને એ અગ્નિ પેટાયેલા અગ્નિને પકડવા માટે દોડ્યા, પણ પ્રભુ પણ અમારા તો હાથ દાજી ગયા. અમને ખબર નહીં આ તો કોઈ ભૂત છે, આ કોઈ ભયાનક વસ્તુ છે, આ ડરામણી વસ્તુ છે, આ ડરાવનારી છે. ઋષભદેવે કહ્યું ના, અરે એ અગ્નિમાં ઔષધિ નાખીને પકવશો તો તમારા લોકોને સ્વાસ્થ્ય વધશે. અને લોકોએ એ અગ્નિમાં ઘઉં ચણા બધું નાખ્યું અને દોડ્યા પાછા ઋષભ પાસે. અરે શું તમે કહ્યું? આ તમે કહ્યું, પણ આ ચણા મગ ચોખા આ બધું નાખ્યું, પણ અમારી તો એ બધી ઔષધિઓ, એ ઔષધિઓ બળી ગઈ, આવું કેમ? ઋષભે કહ્યું, ચિંતા ના કરો, એ અગ્નિ એવો છે કે તમને વિચિત્ર રાક્ષસ લાગે છે, બરાબર ને? કે હા, બહુ વિચિત્ર છે, જે આપો એ ખાઈ જાય, જે મૂકો એ બાળી નાખે, પણ એ અગ્નિ તમારે માટે ઘણો ઉત્તમ છે. ઇતિહાસ જોજો, આ અગ્નિની શોધે આ જગતને શું શું આપ્યું છે એની કલ્પના કરજો, તો તમને આ ઋષભદેવ ભગવાનના કાર્યની ખ્યાલ આવશે. આ અગ્નિની શોધ એ મનુષ્ય પ્રારંભ કાળમાં કરેલી સૌથી મહાન શોધ છે. આ સદી પહેલાની મહત્વની શોધોમાં અગ્નિ અને શરૂઆતની શોધમાં જેને ગણાયું તે ચક્ર, પછી વરાળ એન્જિન, પછી તો ઘણી શોધો થાય છે હવે. પણ એ અગ્નિની શોધ, પહેલી અગ્નિની શોધે મનુષ્યના જીવનને બદલી નાખ્યું. કેવી રીતે બદલી નાખ્યું? એ રીતે બદલી નાખ્યું કે તમે બીજા બધા દેવતાઓનો સંબંધ માણસ સાથે ઓછો હતો. મેઘરાજા વરસાદ આપે પણ માણસ સાથે કોઈ બહુ ઝાઝો સંબંધ નહીં. આ અગ્નિનો માણસની સાથેનો હંમેશનો સંબંધ બંધાયો. આ દુનિયાની પહેલી વિશેષતા અગ્નિની આ બની કે એ દેવતાઓ કરતાં માણસને વધારે ઉપયોગી બન્યો. માણસ એના ઘરમાં રાખે, ઘરની બહાર રાખે, કઈ રીતે રાખે જોઈએ આપણે. આ જગત ઉપરનું એક મોટું પરિવર્તન છે. જગતનું સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વેદ, એમાં પણ એના પ્રારંભમાં અગ્નિની પ્રશસ્તિ છે, પ્રશંસા છે.
અને એ અગ્નિ એને કેવા સરસ નામ આપ્યા તે વખતે. તમે વિચાર કરો કે એક મહાન શોધ થાય એટલે એક શોધથીને આપણે મોબાઈલ કહો છો ને, એટલે હવે અમારે ત્યાં અમદાવાદમાં તો લોકો પ્રાર્થના કરે છે કોઈ પણ કાર્યક્રમ પહેલાં. આપ તો બધા સુજ્ઞ છો, પણ એક પ્રાર્થના ભગવાનની એ હતી કે મુકમ કરો તી વાચાલમ, બરાબર છે ને, પંગુમ લંગ હતી ગિરીમ, મૂંગાને બોલતો કરે છે ભગવાન. એટલે હવે આ લોકો પોતાના કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના કરે છે વાચાલમ કરો તી મુકમ, મોબાઈલને કહે છે કે પેલા વાચાળ મોબાઈલને મૂક કરો તમે. તો અહીંયા આ જે શોધ એનું શું નામ હતું તમે જો, અગ્નિને કેવું સરસ નામ આપ્યું આ માણસે, જેનાથી લોકો ડરતા હતા, ભાગતા હતા, નાસ્તા હતા, ભૂત માન્યું, પિશાચ માન્યું, એને ગૃહપતિ શબ્દ આપ્યો, એને અમારો પ્રિય અતિથિ કહ્યો. મારા જીવનમાં અતિથિ આવે અને કેટલો આનંદ થઈ જાય, ઘરનો એક સભ્ય વધી જાય. તો તમે આ બધી ઘટનાઓ જે બની એમ અગ્નિને માણસે અપનાવી લીધો, પછી લાકડાના ઘર્ષણથી, લોખંડની ચકમકથી, આમ અનેક પ્રકારે આ અગ્નિ આવ્યો. અને એ અગ્નિએ આ જગત ઉપર કેટલી મનુષ્ય જાતિને આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ. આ દિવાસળી એ તો લગભગ હું માનું છું કે ઈસવીસન 1827માં શોધાઈ દિવાસળી, ઘર્ષણથી આગ પેટાવાની વાત. તો બીજી વાત, તમે વિચાર કરો કે જે અગ્નિનો આટલો મહિમા છે, દરેક ધર્મમાં જાઓ, ધીરે ધીરે બધા ધર્મો એ અગ્નિના મહિમાને અપનાવ્યો છે. પારસી ધર્મ આપ જાણો છો, વધારે જાણો છો મને, એમની પારસીઓનું જે અગ્નિકુંડ હોય છે. હિન્દુ ધર્મ યજ્ઞ થતો હોય ત્યારે અગ્નિનો કુંડ હોય છે. અને તમે એનાથી આગળ જાઓ તો રોમન લોકોમાં, ગ્રીકમાં, ઇજિપ્શિયનમાં, પેરુબિયનમાં, આ બધી જ કોમના બધા જ ધર્મોમાં, એઝટેકમાં, આ બધા લોકોએ અગ્નિનું મહત્ત્વ સ્વીકાર્યું છે. અને જગતના તત્વજ્ઞોએ અને સંશોધકોએ બંને જો સમાન મહત્ત્વ કોઈનું કર્યું હોય તો એ અગ્નિનું કર્યું છે. અને છેલ્લે વિચાર કરીએ કે આ ન્યુક્લિયર જે શોધ થઈ બધી, ન્યુક્લિયર એનર્જીની, એ ન્યુક્લિયર એનર્જીમાં પણ અગ્નિ પ્રધાન છે, અગ્નિ મુખ્ય છે. એવો અગ્નિ જે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં અત્યારે વપરાય છે, એવો અગ્નિ પહેલી વાર પ્રગટ થયો. અને પરમાત્માએ લોકોને કહ્યું કે આ અગ્નિથી ભયભીત થવાનું ન હોય, આ તો તમારા ઘરમાં એને રાખવાનો છે. પણ આટલી જ વાત કરી નહીં, આનો અર્થ શું થયો? તમારા ઘરમાં અગ્નિને રાખશો એટલે શું થશે? અન્ન મળશે. તમારા ઘરમાં અગ્નિને રાખશો એટલે શું થશે? પ્રકાશ મળશે. તમારા ઘરમાં અગ્નિને રાખશો એટલે શું થશે? પ્રાણીઓ આવતા ડરશે. એટલે જગતને, મનુષ્ય જાતિને એક નવું દર્શન એ ભગવાને આપ્યું. અને એ પછી એમણે કહ્યું લોકોએ કે આ બધું તમે અનાજ તો પકવવાની વાત કરી, પણ કઈ રીતે પકવવું? ત્યારે પોતે હાથી ઉપર બેઠા હતા, વને વનમાં ઘૂમતા હતા. તીર્થંકરોને માટે કોઈ જાતિ કોઈ વર્ણ મહત્વની નથી, સમગ્ર પ્રજા મહત્વની છે. અને માટે જ આપ જાણો છો જૈન ધર્મમાં મહત્વ જ આ છે કે આપણા ગણધરો બ્રાહ્મણ હોય, આપણા તીર્થંકરો ક્ષત્રિય હોય, શાલીભદ્રક એવા વૈશ્ય હોય, અને મેતારજ જેવા ક્ષુદ્ર હોય. આ બધી જાતિઓ, જાતિનો ભેદ લોપાઈ જાય ત્યાં જૈન ધર્મ શરૂ થાય છે. અને ત્યારે અહીંયા તમે વિચાર કરો કે એ ભીની માટીનો પિંડ લાવે છે લોકો, અને ભીની માટીનો પિંડ લઈ અને આ રાજા કુમાર ઋષભ એ હાથીના ગંડસ્થળ ઉપર મૂકી અને સરસ મજાનું એક માટીનું પાત્ર બનાવે છે. બસ કે હવે આ પાત્રને તમે અગ્નિ પર મૂકો, અને આ પાત્રને અગ્નિ પર મૂક્યા પછી એમાં તમારું રાંધવાનું કામ કરો. જગતને રાંધણ, રાંધવાની કલા કોઈએ આપી હોય, એટલે ઋષભદેવ માટે કહ્યું છે જગતના પ્રથમ કુંભકાર છે, કુંભાર છે, પણ કુંભકાર માટી ઘડે, આમણે માણસો ઘડ્યા, આટલો ફરક પડ્યો. અને એટલે જ એમણે માણસને કહ્યું કે તમે ઘર બનાવો, આવું સરસ રીતે રહો, ગુફામાં શા માટે? માણસે ઘર બનાવ્યું એટલે કહ્યું કે
કે એમાં સરસ મજાના ચિત્રો બનાવો ને, ચિત્રો મૂકો ને, બહુ મજા આવશે. એટલે માણસને ચિત્રકલા શીખવી, ઘર બાંધતા શીખવ્યું, વસ્ત્રો નહોતા પહેરતા, માણસો લગ્ન હતા, કહ્યું કે લો આ વલકલ, આ ઝાડની છાલના વસ્ત્રો બનાવી અને તમે પહેરો, વસ્ત્રો આપ્યા. અને એ રીતે અનેક પ્રકારની કલાઓનો એમણે આપ્યા. એને માટે આપણા ગ્રંથો એમ કહે છે કે ઋષભદેવે 100 શિલ્પ, શિલ્પ એટલે કળા, એ 100 શિલ્પની ઉત્પત્તિ કરી. તમે વિચાર કરો, કીર્તિલાલભાઈ છે એટલે કળાના પ્રેમી છે, મને તરત યાદ આવશે કે કળાને શિલ્પ તરીકે કહેનાર કેટલા હશે? કોઈ નહીં. આ જગતમાં કળા એ શિલ્પ છે. તમે એક સરસ વસ્તુ બનાવો તો એ કળા નથી, એ તમે શિલ્પ બનાવો છો. તમારા મનમાં જે આકાર છે એને તમે વ્યક્ત કરો છો, તમે પ્રગટ કરો છો. તો ઋષભદેવે 100 શિલ્પ આપ્યો. જેમ કોઈ શિલ્પી પોતાના ટાંકડા વડે એ મૂર્તિને સરસ રીતે તૈયાર કરે, એવી જ રીતે ઋષભદેવે આ પ્રજાને ધીરે ધીરે સમજાવીને આ એક નવી કલાનું શિલ્પ આપ્યું. અને ત્યારે લોકોને આજીવિકાની વ્યવસ્થા કરી આપી. ભરત જેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે, એને પુરુષોની 72 કલા શીખવી. બાહુબલીને પશુઓ અને પુરુષ અને સ્ત્રીઓના લક્ષણોનું જ્ઞાન આપ્યું. અને જમણા હાથે બ્રાહ્મીને 18 લિપિ શીખવી. જમણા હાથે, આ બહુ મહત્વનો શબ્દ છે કે જમણા હાથે જ શા માટે, ડાબા હાથે લખવાનું કેમ ના કહ્યું? એના વિશે આગળ વાત કરીશું. અને ડાબા હાથે, બે હાથ બંનેનો ઉપયોગ કર્યો. જમણા હાથે બ્રાહ્મીને લિપિઓ શીખતા ગયા અને ડાબા હાથે સુંદરીને ગણિત શીખ્યો. બંને હાથનો ભગવાને ઉપયોગ કર્યો. આપણે ગાંધીજીને વારંવાર યાદ કરીએ છીએ બંને હાથનો ઉપયોગ કરવા માટે. ગાંધીજી જમણા અને ડાબા બંને હાથે લખતા, જમણા હાથ કરતાં ડાબા હાથના અક્ષરો વધારે સારા હતા એમના. પણ અહીંયા તમે જુઓ, એમણે જુદા જુદા કુળ પામ્યા અને કુળ પાડીને લોકોને એવી રીતે જીવતા કર્યા કે જેને પરિણામે પેલો અગ્નિ એમનો રક્ષક બની ગયો. એક આખું પરિવર્તન આવ્યું પ્રજા જીવનમાં. કલ્પના કરો તમે, એ સમયની, જેનાથી ડરતા હોય, જેનાથી ગભરાતા હોય, જેને ભક્ષક માનતા હોય, એને રક્ષક માને લોકો. કેટલો બધો બદલાવ આવ્યો. લોકો પોતાના ઘરની અંદર આગળ અગ્નિ રાખવા માંડ્યા. અને મનુષ્યની આ એક સર્વશ્રેષ્ઠ શોધ બની એ સમયની, અને મનુષ્ય જાતિના સુખનો પ્રારંભ થયો. કઈ રીતે? આજ સુધી મનુષ્ય જાતિ ગભરાતી હતી કે મારા ઘરની બહાર વાઘ આંટા મારે છે, શું કરીશ? હવે એની પાસે અગ્નિ હતો, એ અગ્નિથી વાઘને ભગાડી શકતો. આજ સુધી કાળમી ઠંડીમાં માણસ ધ્રુજતો હતો અને એના હાડ ગળાઈ જતા હતા. આ ઋષભે આપેલા અગ્નિથી એને ઘરમાં ઓળતો હતો. અને આખું આજ સુધી અંધકાર, એને એમ લાગતું કે અંધકાર જાણે રોજ ડોળા ફાડીને એને ગભરાવી રહ્યો છે, અગ્નિ આવતા એનું જીવન પલટાઈ ગયું. તમે જો એક શોધ મનુષ્ય જાતિનું કેવું પરિવર્તન કરે છે એ આપણે જાણીએ છીએ. પણ એનો પ્રારંભ, આવા પરિવર્તનનો જો પ્રારંભ જોવો હોય તો અહીંયાથી જ, કે જ્યાં માણસને એક શોધથી મોતના મુખમાંથી, ભયના જડબામાંથી ઉચ્ચારી લીધો હોય. અને સૌથી પહેલી વાર કલ્પના કરો તમે, માણસ ગુફાની બહાર નીકળ્યો હશે, પ્રાણીઓથી ભયભીત નહીં હોય, સરસ મજાના ઘરમાં રહેતો હશે, ઘરની અંદર સુંદર ચિત્રો થતા હશે, સરસ મજાની રસોઈ થતી હશે, ધાન્યને પકવતો હશે, કેટલો આનંદ હશે. અને આનંદમાંથી શું જાગી હશે? જાગી નિર્ભયતા. ઋષભદેવે જગતને નિર્ભયતા આપી. મહાવીરનો સૌથી મુખ્ય સિદ્ધાંત એ અભય છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ બહુ સરસ પુસ્તક લખ્યું છે અભય ઉપર. અભય, નિર્ભયતા, અથવા તો હમણાં ધનુનભાઈએ જેમના ઉપર નાટક લખ્યું એવા આનંદગંજી મહારાજ, એ કહે છે અભમ અમર ભયે ન મરેંગે. આ અમર ભયે ન મરેંગે એ કઈ સ્થિતિ છે? એ અભયની સ્થિતિ છે. આવી નિર્ભયતા જગતને પહેલી વાર આપી.
આ ઋષભે શું કર્યું? માણસોને ભેગા કરવા માંડ્યા. પહેલી વાર માણસ ભેગો જ નહોતો થતો, અને ભેગા કરીને પછી પશુના જેવી મનોદશાવાળા માણસો પહેલાં તો ઝઘડવા માંડ્યા, અને પછી આ હમણાં આને મારી નાખશે, આને આમ કરશે એમ કહેતા હતા. ત્યારે ધીરે ધીરે ઋષભે એમને કેળવવા માંડ્યા અને એમને સમૂહ જીવન આપ્યું. આ બહુ મોટી એક પ્રદાન છે કે આવું સમૂહ જીવનનું પ્રદાન કર્યું. અને ત્યારબાદ એમણે બહુ મોટી ઘોષણા કરી, માનવ માત્ર સમાન. આ પહેલી ઘોષણા જગતની. તમે માર્ટિન લ્યુથર કિંગની એક મોટી ઘોષણા હતી કે માણસને એના કલરથી, એટલે એના વર્ણથી, રંગથી, એની જાતિથી ન ઓળખો, માણસ બધો સમાન છે. આ દુનિયામાં પહેલી ઘોષણા માનવ માત્ર સમાન એ અહીંયા થઈ. અને એમનો આ સંદેશો, બે સંદેશા, એક હું માનવી માનવ થાઉં તો ઘડું, મારે માનવી છું, સાચા માનવ બનવાનું છે. અને બીજો સંદેશો, તમામ મનુષ્યો સમાન છે. અને ત્યારે એક માનવ માનવ વચ્ચેના પ્રેમની ધારા જાગી. પણ ત્યાં આ તો જગત પ્રકાશક છે, એટલે ત્યાં વળી નવો વિચાર આવે છે અને એક નવી વસ્તુ ઋષભે આપી આ જગતને, અને તે મનુષ્ય અને પશુના પ્રેમની વાત કરી કે તમે જેને હણો છો, તમે જેને મારો છો, તમે જેને જેનાથી ડરો છો, એ નથી. જે માણસ પહેલીવાર માણસનો મિત્ર બન્યો આ જગત ઉપર, એમ પશુ પહેલીવાર માણસ સાથે મિત્રતા સાધવા લાગ્યો. અને ત્યારે એમણે કહ્યું કે તમને મેં ઘર આપ્યું છે, એમાં તમે સરસ મજાના ચિત્રો દોર્યા છે, હવે તમારા મનમાંથી વિખવા જવો જોઈએ. થયું એવું કે પ્રજાને જેમ જેમ મળતું ગયું, એમ જેની પાસે ન હોય એ બધા થોડાક ઝઘડવા માંડ્યા. એટલે લોકો ગયા અને ઋષભદેવને કહ્યું, હવે તમે અમારા રાજા, તમે કહો તેમ કરીશું. યુગલિકોએ નાભી રાય સમક્ષ વિનંતી કરી કે તમે ઋષભધ્વજને રાજા બનાવવાની અમને અમારી માગણીનો સ્વીકાર કરો. અને નાભી રાયે આ માગણીનો સ્વીકાર કરી ઋષભધ્વજને રાજા બનાવ્યા, એમનો રાજ્યાભિષેક કર્યો અને કહ્યું કે હવે પછી આ પૃથ્વી પર ઋષભ તમારો રાજા થશે. જગત પરના સર્વપ્રથમ રાજા કોઈ હોય તો તે ઋષભદેવ છે. અને માટે જ આપણે ઋષભદેવને પૃથ્વીનાથ કહીએ છીએ, પૃથ્વી પરના પ્રથમ નાથ, પૃથ્વી પરના પ્રથમ રાજા. પણ કઈ રીતે રાજા થયા જરાક વિચારીએ. એ રીતે રાજા થયા કે કોઈ પ્રપંચથી નહીં, કોઈ બીજા આગ્રહથી નહીં, માત્ર પ્રજાના કલ્યાણથી, પ્રજાના હિતને માટે એ રાજા થયા. અને માટે જ એમણે લોકોને કહ્યું કે હવે તમારું નેતૃત્વ હું લઉં છું. પણ રાજા બન્યા પછી પહેલી વાર રાજ્યાભિષેક થયો ત્યારે, ત્યારે ઋષભદેવે શું કર્યું? આપ વિચાર કરો, લોકોના માગણીના પરિણામે એમણે આ કર્યું. એક લોકોની ઈચ્છા હતી કે આ અમારો રાજા થાય. કેમ રાજા થાય? કારણ કે પ્રજાને યાદ કરે છે. માટે હવે બધી વસ્તુ બદલાઈ ગઈ છે, એમાં હું નહીં જોઉં હમણાં. પણ એ માટે રાજા થાય કે એ પ્રજાને યાદ કરે છે. આપણે ત્યાં તો એક બહુ જાણીતું કાર્ટૂન છે કે એકવાર નેતા આવે છે એટલે પેલા પ્રજાજનો ભેગા થઈને ગામની બહાર કહે છે, ઓહો હો, 5 વર્ષ થઈ ગયા, આ 5 વર્ષ પહેલાં ગયેલા, અત્યારે આવ્યા પાછા, એમ. એટલે 5 વર્ષે જ આવે, એમ પહેલાં ના આવે. પણ અહીંયા જે રાજા બને એની પહેલું કેવી રીતે રાજા હોય, શું કરે, બહુ સરસ છે આ વર્ણન. આ બધું બહુ રહસ્યમય છે. પહેલાં એમણે પૂર્વ દિશામાં નમસ્કાર કરવાની સાથે સાથે, પ્રાચી એમની માતાનું નામ, ઉદયાદ્રી એમના પિતાને કહેવાતા, પૂર્વ દિશામાં નમસ્કાર કરીને માતા પિતાને પ્રણામ કર્યા, પહેલું. બીજું, પશ્ચિમ દિશામાં નમસ્કાર કરીને પોતાના આચાર્યોને પ્રણામ કર્યા.
દક્ષિણ દિશામાં આપ નમસ્કાર કરીને પોતાના મિત્રો અને બંધુઓને પ્રણામ કર્યા, અને છેલ્લે જે સૌથી મહત્વની વાત છે, છેલ્લે સર્વ જનપદોને, જનપદો એટલે પ્રજા સમૂહોને, જે જુદા જુદા લોકોના સમૂહ હતા એ જનપદ કહેવાતા, એ જનપદોને પ્રણામ કર્યા અને કહ્યું કે તમે મને રાજા તરીકે સ્વીકારો છો તે હું કબૂલ કરું છું, પરંતુ ક્યાંનો રાજા, કેવો રાજા? બહુ પ્રશ્ન હતો, વિલક્ષણ જવાબ છે ભગવાનનો. એકવાર એક માણસને, એક છોકરાને શિક્ષકે પ્રશ્ન કર્યો કે ભાઈ તાજમહાલના સર્જકનું નામ શું? એટલે કે તાજમહાલનો સર્જક એ તો શહેનશાહ અકબરનો પૌત્ર હતો. કહે છે, ના ના, પણ હું પૂછું છું એનું નામ બોલ, એ કોણ હતો? તો કે એ તો મને એમ લાગે છે કે જહાંગીરનો પુત્ર હતો, પેલાનો પૌત્ર હતો તો આનો પુત્ર હતો. કહે છે, ના પણ કોણ એ તો કે? અરે કે એ તો જે તાજમહાલ બનાવનાર છે એ તો જે મુમતાઝ બેગમ હતા એને બહુ જ બહુ જ પ્યારા હતા, કહે છે, જેની યાદમાં તાજમહાલ થયો. પણ કે એ તો બરાબર, તે એના પિતાનું નામ કહ્યું, તે એના દાદાનું નામ કહ્યું, તે એના બેગમનું નામ કહ્યું, પણ જેને બનાવ્યો એનું નામ તો કે? તો કે સાહેબ એ જ પ્રોબ્લેમ છે ને, જેને બનાવ્યું છે એનું નામ યાદ નથી આવતું, એટલે તો આ ફાંફા મારું છું. એમ આપણે ત્યાં થાય છે એવું કે સત્તા મળે, સગવડ મળે, ઉદ્ઘાટન મળે, આ બધું મળે, બધું યાદ આવે, પ્રજા યાદ ન આવે. અહીં મજા એ છે કે વૃષભ રાજા બન્યા પછી સૌથી પહેલી ઘોષણા કરે છે, બહુ સરસ છે, બહુ સરસ. કેટલું બધું સરસ છે, આખી બધી ડેમોક્રેસી ઉપર કોઈ લખે તો આ બધું યાદ કરવા જેવું છે. તમારા હૃદયના સિંહાસન પર જો મારું સ્થાન હોય તો જ આ સિંહાસન યોગ્ય છે, અને જો ન હોય તો તે વિડંબના છે, પ્રપંચ છે. તમારા દિલમાં મારા માટે પ્રેમ અને મમત્વ ન હોય, કે સંવેદના કે સહાનુભૂતિ ન હોય તો આ સગળું વિફળ છે. આપત્તિ મનુષ્ય માત્રને એકઠા કરે છે, એવી આપત્તિમાં આપણે મળ્યા છીએ. આજે કર્મભૂમિને વિશે માનવો માટે મહાવિષમ આપત્તિ આવી છે. મનુષ્ય અને પશુ એ બે વચ્ચે કોઈ મોટો ભેદ નથી, જીવન અને મૃત્યુ એમની વચ્ચે પણ ઝાઝો કોઈ તફાવત નથી. એક માનવી બીજા માનવીનો બંધુ, પહેલાં કલ્પના જ નહોતી કે એક માનવી બીજાનો બંધુ થઈ શકે. એક માનવી બીજા માનવીનો બંધુ, ભાઈ અને મિત્ર છે એની એ સમયે કોઈને કલ્પના નથી તમારી પાસે. પણ હવે સંસારનો શ્રેષ્ઠ જીવ એ પોતે એ કર્મભૂમિમાં આવશે, આ જગતને પોતાના કર્મોથી ઉજાળશે. અને આ રાજા ઋષભનો પહેલો સંદેશ મારે આપને એ કહેવું છે. આજે હું આપણે છેક પ્રાગ ઐતિહાસિક કાળમાં લઈ ગયો, એ માટે લઈ ગયો કે આ ધર્મની અંદર કેવી મહાન ઘટનાઓ બની છે. અને એક કલ્પના કરો કે જ્યારે મનુષ્યનું કોઈ જીવન જીવન નહોતું, ગુફામાં વસતો હોય, રખડતો હોય, પ્રાણીઓને મારતો હોય, ગમે તે ખાતો હોય, એને પ્રકાશની ખબર ન હોય, એને અજવાળાની ખબર ન હોય, એ મનુષ્યને સમગ્ર જીવન આપ્યું, એ મનુષ્યને માનવતા જગાડી, એ મનુષ્ય સાથે પશુનો સંબંધ ઊભો કર્યો, અને એ મનુષ્યને ખબર પડી પહેલીવાર કે મારે બીજો મનુષ્ય એ મારો ભાઈ પણ હોઈ શકે, મિત્ર પણ હોઈ શકે, બંધુ પણ હોઈ શકે, એવી માનવતાનો જે સંદેશ પેદા થયો જગત પર, એવા પરમાત્મા ઋષભદેવને પ્રણામ કરીને, વંદન કરીને મારી વાતને વિરામ આપું છું. જય જીનેન્દ્ર.